Sadanandam bodhi smitarucir purne induvadana prabhulam bhojanma chadasadrash sobhakshi yugala kripa paravara srita sakala jivati sukhado mahasreyo murti jayati sahi narayana muni Varnive sharmaniya darshanam mandahasa ruchiradnanambhujam Pujitam suranarotamer muda dharmanandanamaham vichintaye Om Yavutarine Sri Swaminarayanaya namo nama Om Sri Hari Krishnaya namo nama Om Sri Purna Purushottamaya namo nama Bolo Sri Swaminarayan Bhagavanani Sri Hari Krishna Maharajani Sri Ghanashyam Maharajani લોયાધામ નિજર્શની અંદર પ્રત્યક સરૂપે બિરાજમાન પીવડા આપણા સર્વના વાલા સર્વોપરી એવા ઘનશ્યામ મહારાજ આપણા સર્વની સાથે સદાય આપણા આત્માનું રક્ષણ કરતા પોષણ કરતા આપણા આત્માને એકાંતિક ભાવને પમાડતા દિવ્ય સ્વરૂપે સદાય ભેગા રહેતા એવા મોક્ષના દાતા પ્રાતસ્મરણીય પૂજ્યપાદ ગુરુજી પૂજ્ય નીલકંઠ સ્વામી પૂજ્ય નિર્ગુણ સ્વામી આદિ સર્વે પૂજ્ય સંતો તેમજ આજે પાટોત્સવ મહારાજનો જ્યારે ચતુર્થ છે ત્યારે ઉપસ્થિત તમામ લોયાધામ પરિવારના બધાય ભક્તોને ખૂબ હેથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તો ચતુર્થ પાટોત્સવ આપણો છે એક એક પાટોત્સવની અંદર મહારાજે આપણને ગુરુજીનું પ્રત્યક્ષ સાનિધ્ય આપ્યું છે પ્રતિષ્ઠા વખતે આપ્યું પહેલામાં આપ્યું બીજામાં આપ્યું ત્રીજામાં આપ્યું પણ આપણા તરફથી એકલું ખેંચાણ થાય એટલે પછી ઇન્ડિયાવાળાએ થોડું તો ખેંચે એટલે ગુરુજીને 60 વર્ષ પૂરા થાય છે અને આજે 26 જુલાઈની સવાર ભારતમાં થઈ ગઈ છે એટલે ગુરુજીને તાળીઓથી વધાવીએ આજે 60 વર્ષ પૂર્ણ થયા છે આપણે અહીં અમેરિકાની ધરતી ઉપર આવતીકાલે ઉજવીશું પણ અત્યારે આપણે પૂજ્યપાદ ગુરુજીને આપણે અહીં સતત ભેગા રાખીશું આપણે જો હૃદયથી ભગવાન અને ભગવાનના મોટા પુરુષોને જો સંભાળીએ તો અખંડે ભેગા રહે છે એવી જ રીતે આપણે આપણા વાલા એવા પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી અને પૂજ્ય ધ્યાન સ્વામી બંને ગુરુજીના બર્થડે માટે અહીંથી ગયા છે બંને સંતોને પણ અહીં આગળ ભેગા રાખીશું અને તમામ સંતો ભક્તોને આપણે અહીં ભેગા રાખી ઓનલાઈન સાંભળતા ભક્તો છે કે જે લોકો આ વખતે નથી આવી શક્યા એવા બધાને ભેગા રાખીશું સ્ત્રી ભક્તોના આખ્યાન વિશેની કથા આ વખતે એવો વિચાર મહારાજને ગુરુજીએ પ્રેર્યો એટલે સૌ પ્રથમ તો આ બધું આવા મોટા ઉત્સવ સમયા હોય ને મારી માટે બહુ વજનવાળા આમાં સંગીત જોઈએ કંઈક કળા જોઈએ કંઈક આવડત જોઈએ કંઈક હાસ્ય આવે એવું કંઈક જોઈએ મારી અંદર એવું કાંઈ નથી એટલે સૌ પ્રથમ તો મહારાજને ગુરુજીના ચરણમાં પ્રાર્થના કરું છું અને ત્યાર પછી આપણે આજે અમરબાઈ એમનું આખ્યાન સાંભળીશું સૌ પ્રથમ સ્તુતિ પ્રાર્થના પિયુડાને પ્રેમે કરી લાગુ અંતરમાં હું પાય પિયુડાને પિયુડાને પ્રેમે કરી લાગુ અંતરમાં હું પાય
આપ સર્વ જોઈને ગાઈ શકશો મારી ભેગા સ્તુતિ. જેના પ્રતાપે થઈ શકે કવિ વિના કાવ્ય રચનાય, જેના પ્રતાપે થઈ શકે કવિ વિના કાવ્ય રચનાય, પીવડો મોમાં કેમ બળે તે તો ગુરુદેવની કૃપાય, અકળ મૂર્તિ ગુરુદેવ છે જેની અકારણ કરુણા સદાય, અકળ મૂર્તિ ગુરુદેવ છે ગીરી રાજ ચડે તે તો કેમ મનાય મન, ગીરી રાજ ચડે તે તો કેમ મનાય મન, મૂગો કોઈ વાણી વદે તે આશ્ચર્ય થાય સહુજન, પંગુ મૂગો હું છું પડાવી ન બુદ્ધિહીન, એવો પંગુ મૂગો હું છું પડાવી ન બુદ્ધિહીન, એવો પંગુ મૂગો હું છું કડાવી ન બુદ્ધિહીન, એવો પ્રકાશ પાથર્યો ઘન શ્યામનાથ ગુરુધીર, તેમાં પ્રકાશ પાથર્યો ઘન શ્યામનાથ ગુરુધીર, પીવડામાં જને પ્રેમ દીધો હરિ કૃષ્ણનું દીધું ધ્યાન, પ્રેમ દીધો હરિ કૃષ્ણનું દીધું ધ્યાન, રાખો ઋણ સોચો કવે રહું અંતિમ ઘડી સુધી દાસ, રાખો ઋણ સોચો કવે રહું અંતિમ ઘડી સુધી દાસ, અચરજ વાતો પૂર્વે થઈ એવું શાસ્ત્ર વદે સદા કાળ, અચરજ વાતો પૂર્વે થઈ એવું શાસ્ત્ર વદે સદા કાળ, મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ, અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ, મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ, મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ. સૌ પ્રથમ તો પિયુડાને પ્રેમે કરી લાગુ અંતરમાં હું પાય, આ રોજની સ્તુતિ છે આપણી કથાવાર્તા દરમિયાન 5 દિવસની. આજે ફક્ત એ સ્તુતિનો ભાવ સમજાવી દઉં છું, પછી નિત્ય આ સ્તુતિને ગઈને આપણે આખ્યાનમાં પ્રવેશ કરીશું. પિયુડાને પ્રેમ કરી લાગુ અંતરમાં હું પાય, જેના પ્રતાપે થઈ શકે કવિ વિના કાવ્ય રચનાય. હું કાંઈ કવિ નથી, મને કાંઈ લખતા કે એવું કાંઈ આવડતું નહોતું, હજુય આવડતું નથી, બોલતા પહેલાંય આવડતું નહોતું ને આજે પણ આવડતું નથી, વ્યવહાર કરતા પહેલાં પણ આવડતું નહોતું આજે પણ આવડતું નથી ને ભવિષ્યમાં પણ નહીં જ આવડે. પણ જેનો પ્રતાપ છે એ પ્રતાપ મહારાજ છે.
આ સર્વોપરી મહારાજને જ્યારે જેના દ્વારા જેવું કાર્ય કરાવવું હોય એ પોતે કરાવે છે. પરંતુ એ ભગવાન ક્યારે મુમાં ભળ્યા, પીયુડો મુમાં કેમ ભળે, તે તો ગુરુદેવની કૃપાએ. આ ભગવાન આત્મા સાથે એટલે ભળેલા રહીને જેટલું કાર્ય કરે છે એ બધું કાર્ય જે કાંઈ કરે છે પોતે કરે છે, પોતે કરાવે છે. પણ એની અંદર નિમિત્ત, જો હું તો નિમિત્ત બનતો હોઈશ, પણ એ નિમિત્ત બનવાની કૃપા હોય તો સદગુરુ આપણા ગુરુજીની છે કે જેને નિમિત્ત બનાવ્યો છે એ કાર્ય કરવા માટે. અને પૂજ્યપાદ ગુરુજી સદાયને માટે અકળ મૂર્તિ રહ્યા છે, જેને કડી નથી શકાયા. જેવી રીતે ભગવાનનું સ્વરૂપ અકળ છે, એવી રીતે મોટા પુરુષો પણ અકળ હોય છે, જેવા છે એવા જણાતા નથી. હજુ આજ દિવસ સુધી હજુ પણ ગુરુજીને સમજવા માટેના પ્રયત્નમાં છું, હજુ સમજી નથી શક્યો, હજુ એના સ્વરૂપને જેવું છે એવું જાણી નથી શક્યો. પંગુ ગીરી રાજ ચરે, કોઈ લંગડો કોઈ દી પર્વત ચડે, મનાય છે મન, કોઈ મૂગો કોઈ દી બોલે, કોઈ દી ના બોલે, એવો પંગુ મૂગો હું છું, એવો લંગડો ને મૂગો હું છું, કડા વિન ને બુદ્ધિહીન. એમાં પ્રકાશ જે દેખાય છે એ પાથર્યો છે ઘનશ્યામ નાથ ઘનશ્યામ મહારાજે અને ગુરુધીર ઘનશ્યામ નામના જે ગુરુ મને મળ્યા છે, બંને એમાં પ્રકાશ પાથર્યો છે. બાકી આપણું જીવન તો અંધકારમય જ હોય. પીવડામાં જેને પ્રેમ દીધો, જેને આમ પીવડા ઘનશ્યામ મહારાજમાં પ્રેમ આપ્યો છે, હરિકૃષ્ણનું દીધું ધ્યાન, જેને હરિકૃષ્ણ મહારાજ દાનની અંદર ધ્યાનમાં આપ્યા છે, રાકો ઋણ શું ચૂકવે, એવા મહારાજને એવા ગુરુદેવનું ઋણ હું શું ચૂકવું, હું તો એનો દાસ થઈને અખંડ રહી શકું, બસ આટલું જ ઋણ ચૂકવાય. છેલ્લી કડી છે, અચરજ વાતો પૂર્વે થઈ, આશ્ચર્ય અચરજ, એવું પૂર્વે આપણે શાસ્ત્રોમાં બહુ વાંચીએ છીએ કે આવું અચરજ થયું, આવું અચરજ થયું, આવું અચરજ થયું. પણ મને કોઈ પૂછે કે તારું અચરજ શું, તો હું કહું કે મારું જીવન છે એ જ અચરજ છે. મહારાજને ગુરુજી મારે તો વર્તમાન કાળે જ આશ્ચર્ય વર્તે છે. ભૂતકાળનું આશ્ચર્ય શાસ્ત્રોમાં લખાણું છે, વર્તમાન કાળનું આશ્ચર્ય અને અનુભવું છું. આ મારી હૃદયની ભાવનાની સ્તુતિ છે, જેને આપણે રોજ કરીશું. મેં તમને આજેનો ટૂંકમાં ભાવ કીધો, કારણ કે આપણે ચરિત્રમાં જવું છે. છેવટે એક કડી સ્તુતિની ગાય અને પછી આપણે ચરિત્રમાં પ્રવેશ કરીશું. મારે આસરો પ્રભુ તમારો, મારે આસરો પ્રભુ તમારો, માટે હું માં તમે જ પ્રકાશો. તમે તાળી પાડીને જોઈને ગાતા રહેજો, ત્યાં કડીઓ આવશે. મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટે. મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી, કરતાપનો છે વિષ સમાન, કરતાપનો છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન, તેથી દૂર રહે ભગવાન, કરતા અકરતા મારો નાથ, કરતા અકરતા મારો નાથ, કરતા અકરતા મારો નાથ, કરતા અકરતા મારો નાથ. હું તો વસ્તુ હરિની સાક્ષાત, 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 હું તો વસ્તુ હરિની સાક્ષાત. જે કાંઈ પાંચ દિવસની કથા વાર્તા થશે, પાંચ દિવસ દરમિયાન જે મુક્તો થઈ ગયા, સ્ત્રી ભક્તો થઈ ગયા, એના જે આખ્યાનો કહેવાશે,
હું તો વસ્તુ છું મહારાજ અને મોટા પુરુષો, એ વસ્તુમાં રહીને જેટલો પ્રકાશ કરશે એટલો પ્રકાશ થશે, જેટલું કંઈક એ ભક્તોને ન્યાય ન મળે એ મારી પોતાની ઢાપણ હશે, જે સારું હશે, જે બધાને પ્રેરણા આપે એવું હશે, એ બધુંય મહારાજનું ને મોટા પુરુષનું હશે. વાલા ભક્તો, આપણે આખ્યાન સાંભળ્યું છે મેથાન ગામના ગોવિંદરામ, અને જે સ્ત્રી ભક્તનું આખ્યાન આપણે સાંભળવું છે, આપણા સંપ્રદાયના ઘણા ઇતિહાસો એવા છે જેમાં ગામના નામ નથી મળતા. એવી રીતે જે અમરબાઈ, જે સ્ત્રી ભક્તનું આપણે આખ્યાન સાંભળવું છે, સ્ત્રી ભક્તના ગામનું નામ નથી મળતું. પણ તમારા કોઈના પણ ક્યારેય પણ તમે ચરિત્રોના ગ્રંથો આપ સર્વે પણ વાંચતા હો, ઓનલાઈન પણ સાંભળતા હો, કોઈને પણ એમનું નામ ગામનું જો મળે તો એ આવકાર્ય છે. તમે ચોક્કસ મને જણાવજો, પણ એ વાતને હું નથી શોધી શક્યો. એટલા માટે ગામ અધ્યાહાર છે, પણ જે અમરબાઈ છે એની કથા ખૂબ સુંદર આપણને સર્વને પ્રેરણા આપે એવી છે. ચાતુર્માસની શરૂઆત છે. ચાતુર્માસ એટલે સંયમના મહિના. ચાર મહિના દરમિયાન ભગવાનનો ભક્ત સંયમને કેળવે, ભક્તિને કરે, તપને કરે, ભગવાનને રાજી કરે, એના માટેના ચાર મહિના છે. આપણી માટે આ ચાર મહિના એટલે તનતોડ મહારાજને રાજી કરવા માટેનો સમય. અને ચાતુર્માસમાં ઘણા બધા ભક્તોએ નિયમ લીધા છે, ન લીધા હોય તો ચોક્કસ લેજો. કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. મેથાન ગામ છે, મુક્તોની ખાન છે, એ મેથાન ગામની વાત લખી છે. મેથાનમાં છે મુક્તોની ખાન, મેથાનમાં છે મુક્તોની ખાન, જ્યાં પ્રગટ્યા મુક્તય પાર, જ્યાં દિવ્ય ઘટનાઓ નિત્ય ત્યાં ઘટે, દિવ્ય ઘટનાઓ નિત્ય ત્યાં ઘટે, જીવ પ્રાણી તના રોગ મટે, જીવ પ્રાણી તના રોગ મટે, ગોવિંદ રામ ત્યાં દ્રઢ સત્સંગી, ગોવિંદ રામ ત્યાં દ્રઢ સત્સંગી, સિંહ સાચા તે તો સહજાનંદી, સિંહ સાચા તે તો સહજાનંદી, પરિવારમાં સત્સંગ એવો, પરિવારમાં સત્સંગ એવો, હરિ કૃષ્ણ ને રહેવું ગમે તેવો, હરિ કૃષ્ણ ને રહેવું ગમે તેવો, હરિ કૃષ્ણ ને રહેવું ગમે તેવો, હરિ કૃષ્ણ ને રહેવું ગમે તેવો. મેથાન ગામ એટલે મુક્તોની ખાન છે. મેથાન ગામના એટલા બધા ભગવાનના મુક્તો અક્ષરધામમાંથી મહારાજા મુઠ્ઠી ભરીને મેથાન ગામની અંદર ઢગલા બંધ મુક્તો મૂક્યા. ખબર નહીં કોઈ વખત ભગવાનની મુઠ્ઠી એવી થઈ જાય ને તો કોઈ એક ગામમાં ઝાઝુ પડી જાય. એ મેથાનમાં એટલા બધા મુક્તો છે. મેથાન ગામના ચરિત્રોની, ત્યાં જે સંતો ભક્તો થયા એના ચરિત્રોની જો કથા કરવામાં આવે તો 6 મહિના કથા થાય, એટલા મુક્તો એ ગામમાં થયા. એ મેથાનની અંદર એક ગોવિંદરામ નામના બહુ ભગવાનના પાકા ભક્ત હતા. એને માતા પિતા થકી એવો સત્સંગ મળ્યો. સહજાનંદી સિંહ જેવા હતા. ભગવાનને રહેવું એની ભેગા ગમતું હતું. આપણે કરીને એટલું જ કરવાનું છે, આપણી ભેગા મહારાજને રહેવું ગમે. મહારાજ પાસે બીજું કાંઈ માગવાની જરૂર નથી, મહારાજ પાસે એટલું જ માગવાની જરૂર છે, હે મહારાજ તમે અમારી ભેગા રહો ને એવો તમે બુદ્ધિયોગ આપજો. મફત ના રહે, તમે એવો બુદ્ધિયોગ આપજો કે તમે અમારી ભેગા રહી શકો, અમારું જીવન એવું દિવ્ય બને કે તમને અમારી ભેગા રહેવું ગમે. ગોવિંદરામ એવા છે, નિત્ય પૂજા પાઠ તિલક ચાંદલો ભજન ભક્તિ ધર્મ નિયમ ચુસ્ત રીતે પાડે છે. કોઈ જગ્યાએ ક્યારેય ધર્મ નિયમમાં કોઈ મચક આપે જ નહીં એવા પાક્કા ભગત છે. બીજી બાજુ પર કોઈ એક ગામ છે, ત્યાં આગળ એક વિપ્ર
એ પણ ખૂબ સારા છે, પણ એમને ભગવાન સ્વામિનારાયણનો યોગ નથી. એ વિપ્ર એટલે અમરબાઈ છે એના પિતા, એનું ગામ પણ નથી અને પિતાનું નામ પણ નથી. પણ એ જે ભક્ત હતા એક વખત હળવદ ગામ ગયા છે અને ત્યાંના શિવરામ જાની સત્સંગી હતા. સવારની અંદર અમરબાઈના પિતા એ હળવદ ગામમાં પહોંચ્યા ત્યારે તળાવના કિનારે શિવરામ જાની, જે ભગવાન સ્વામિના બહુ પાકા હરિભગત હતા, એ સ્નાન કરવા માટે ત્યાં તળાવે આવેલા. અમરબાઈના પિતાએ સ્નાન કર્યું ત્યારે શિવરામ જાની પણ ભેગા સ્નાન કરતા હતા. શિવરામ જાનીના કપાળમાં તિલક ચાંદલો જોયો, કંઠી જોઈ, એટલે અમરબાઈના પિતાએ પૂછ્યું કે આ શું છે, આ કોનો તિલક ચાંદલો છે, આ કોની કંઠી છે? પિતા પિતા કામ પ્રસંગે હળવદ જતા શિવરામ માળ્યા તરત, જ્ઞાન સજાનંદી તો ત્યાં દીધું, પ્રેમે તેને હૃદય ગ્રહી લીધું. પિતા કામ પ્રસંગે હળવદ ગયા હતા, શિવરામ જાની મળ્યા, શિવરામ જાનીએ ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન આપ્યું, એને હૃદયની અંદર એ જે અમરબાઈના પિતા હતા એને ધારી લીધું. પછી ઘેર આવ્યા, સત્સંગી થયા, વારે વારે શિવરામ જાનીને મળવા જાય, સત્સંગ વધતો ગયો. પછી પિતાએ પોતાની નાની જે દીકરી હતી એને સત્સંગ આપ્યો. પિતા થકી થયો સત્સંગ, બાળપણે લાગ્યો શ્રીજીનો રંગ, અમરબાઈને અમર કર્યા, પિતા રૂપમાં સદગુરુ મળ્યા. અમરબાઈને પોતાના પિતાના રૂપમાં સદગુરુ મળ્યા. એ જ સાચો પિતા છે જે પોતાના પુત્ર અને પુત્રીને ભગવાનની ભેટ આપે. ગૃહસ્થ આશ્રમની અંદર રહેલા સ્ત્રી અને પુરુષે આ વાતનું અવશ્ય અનુસંધાન રાખવું કે પોતાને ત્યાં આવેલા સંતાનને ભગવાનમાં જોડવું, એને ભગવાન ભજવા માટેની તક આપવી, ભગવાન ભજવા માટેની તક આપવી, એ સૌથી પહેલી ગૃહસ્થ આશ્રમના માતા પિતાની ફરજ છે. અમરબાઈના પિતાએ અમરબાઈને સત્સંગ આપ્યો. અમરબાઈને બાળપણથી જ ભગવાનનો રંગ લાગ્યો, ભગવાનમાં મસ્ત બની ગયા. અમરબાઈને અવિનાશી પ્યારા, તમે પણ જોઈને ગાઈ શકશો, ભજન ભક્તિ માં ન રહે ન્યારા, ઉમર યોગ્ય થયે એમ જાણ્યો, પિતા એવી વાતનો વિચાર્યું. અમરબાઈની ઉંમર થઈ એટલે માતા પિતા તમારે સંસારની અંદર ઉંમર થાય એટલે શાની ચિંતા કરો, પહેલા નાના હોય ત્યારે મોટા કરવાની ચિંતા કરો, મોટા થાય પછી ભણાવવાની ચિંતા કરો, ભણી રે પછી પરણાવવાની ચિંતા કરો, પરણી રે પછી એને ત્યાં જે આવ્યા હોય એની ચિંતા કરો. ઘણાને કહીએ ભાઈ મંદિર, અરે સ્વામી બેબી સિટિંગ કરવાનું છે કે? તમે વિચારો તો ખરા, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, એક કઠિયારો હતો, લાકડા વેચવા ગયો તો લાકડા વેચાના નહીં, એમાં થોડાક વેચાના ને થોડા રહ્યા, તે ઘેર લઈને પાછો આવ્યો બહારો, એમાં હેમગોપાળની જાળીનું એક ચંદનનું લાકડું આવી ગયેલું. હવે આની બાઈ ઘરની રાંધવા બેઠી રોટલા કરવા ને ખીચડી કરવા, આને કાંઈ ચંદનના લાકડાનું બાવળ બે હરખા જ હતા, નાખ્યા ચૂલામાં, ગયું ચંદનનું લાકડું, ચંદનના લાકડાની સુગંધ આખું એ નાનું અમથું ગામડું હતું ને બધી બાજુ ગઈ. ત્યાંથી એક મોટો સાહુકાર નીકળતો હતો, શેઠિયો, એને પેલી ધુમાડા દ્વારા સુગંધથી ખબર પડી કે ચંદનનું લાકડું બળે છે, એને થયું આ ગામમાં ઝૂંપડા સિવાય કાંઈ નથી, અહીં ચંદનનું લાકડું બાળે એવો છે કોણ, એવો રૂપિયાવાળો કોણ છે, મારે ઘેરે ચંદનના લાકડે રસોઈ નથી થતી, અહીં છે ઝૂંપડા. ગોતતો ગોતતો ગયો સુગંધે 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 ઓલા કઠિયારાને ઘેર, ચંદનનું લાકડાનો ટુકડો જોયો, ઓળખી ગયો કે આ તો ચંદનનું લાકડું છે. ઓલા કઠિયારાને કે ભાઈ મારે લાકડા જોઈએ છે. અરે ભાઈ આ ધંધો જ નથી થયો, લઈ જાઓ બારા. ઓલો કે ભારો નહીં, ઓલું જે અહીં પડ્યું છે ને ચૂલામાં બળતું એ, પણ એ બળેલું શું કામ છે તમારું, હું તમને હારા દઉં છું, હારા નહીં આજ. ઓલાને થયું આ કંઈક નવો ઘરાક લાગે છે, બળેલું લાકડું તો કોણ લેવા તૈયાર થાય,
અરે શેઠ આ 2 રૂપિયાનો ભારો છે, શેઠ કે 2 નહીં હું આના 10 દઉં, પણ આજ આને એવું વિચાર્યું નહીં કે આટલો મોટો શેઠિયો, કારણ કે જાતનો કઠિયારો નહીં તો શેઠ ના થઈ જાય. લાકડા કાઢ્યું, શેઠે લીધું, ઓલવીને દીધું, શેઠ લઈ ગયા ઘેર, એને આગળનો જે કોલસાવાળો ભાગ થઈ ગયો તો એ કાઢ્યો, આટલો ટુકડો ચંદનનો વધેલો એ શેઠ રોજ ઘસી ઘસીને ભગવાન વિષ્ણુને ચડાવે એવા સ્વામીના શબ્દો છે. અને એ રોજ ચડાવે. થયું એવું, અંતકાળે શેઠનો આવ્યો ત્યારે વિષ્ણુના દૂતો એને લેવા માટે આવ્યા. સ્વામી કે આ તો મેં દ્રષ્ટાંત દીધું, આનો સિદ્ધાંત તો એ છે આ સંસારનો ચૂલો હળગે છે, આ મનુષ્ય દેહ છે, ભરતખંડે હેમ ગોપાળની જાળીની જગ્યાએ છે, મનુષ્ય દેહ છે, ચંદનનું લાકડું છે, ચૂલો ચાલુ છે, એક બાજુ પર ઠેબું બળવાનું ચાલુ છે. સૌથી પહેલા તમે લગ્ન કર્યા ત્યારે બળવાનું ચાલુ થયું, ત્યાં સુધી બળતું નહોતું, ત્યાં સુધી હજુ ભારામાં પડ્યું હતું લાકડું, પણ લગ્ન કર્યા ને એટલે બળવાનું ચાલુ થયું. પછી દીકરા દીકરી થયા એટલે ઓર ભડકા લાગ્યા, પછી પાછા લગ્ન પ્રસંગ કર્યા એટલે પછી ધીરે ધીરે ભડકો આમ થોડો શાંત થયો કે હવે શાંતિ. ત્યાં તો તરત પાછું બેબી સિટિંગ આવ્યું, આપણને થયું કે હવેનું લાકડું ચડાવશું, પણ એ લાકડું રહેવા ના દીધું, હવે ટુકડા રહ્યા છે થોડા થોડા, જો ચડાવી દઈએ તો સારું. એટલે બે કામ કરવું પડે, એક બાજુ પર બળવાનું ચાલુ છે ને બીજો છેડો ભગવાનને ઘસવાનો ચાલુ છે. તમે બધા ભાગશાળી છો, તમારા પાછલા ભાગ ઘસો છો ભગવાનને આ ચંદન, બાકી આ ચૂલા તો કેટલાને બાળી નાખે, રાખ થઈ ગયા, કરોડો રાખ થાય છે ને થશે હજુ. તમારા જેવા કોઈક હોય કે જે આવું કામ કરી શકે છે, ભગવાનને સંતને રાજી કરવા માટે પોતાનું જીવન ઘસી શકે છે, પોતાને હવે પોતાની દીકરી અમર માટે વર ગોતવો છે, છોકરો ગોતવો છે, કેવો છોકરો ગોતીશું? અમેરિકાનો? દારૂડિયો ચાલશે? અમેરિકા છે ને, દારૂ પીવે છે, ચાલશે? આવે તો થોડુંક જ કહેવાય ને, શરબત કહેવાય. છોકરી અમેરિકા તો પહોંચી જાય, પછી ભલે અહીંયા આવીને દુઃખી થાય. અમેરિકાનો મૂર્ત્ય બોલો 4 વખત છૂટાછેડા લઈને ગયો હોય તો એને દીકરી મળી જાય. તમે જોજો, ખાલી એટલું જ કહેવાનું, અમેરિકન સિટીઝન, ઓકે, તમારે લાઈન પડી જાય. અરે ઘણાક તો જુઓ તો, એક દાદા 65 વર્ષના દાદા અને એના ઘરવાળા નવા પરનીન લાવેલા ને એ 35 વર્ષના, બોલો. મેં કીધું દાદા પણ હવે તમારે શું, આવે આ 65 વર્ષ થઈ ગયા, હવે તો ભજન કરવાનો ટાઈમ થયો. મને કે રોટલા ગળવા જોઈએ ને, અને કે ગમે ત્યારે જઈએ મળી જ જઈએ, કે હજુ આ જાય તો હજુ લઈ આવું. આ અમેરિકાનો પ્રતાપ. ગુરુજી વારે વારે પતિવ્રતા સ્ત્રીની જ્યારે કથાઓ કરે છે, ધર્મભક્તિની જ્યારે વાતો કરે છે, ત્યારે ગૃહસ્થ આશ્રમના ભક્તોને કહે, જો કે આજ તો હવે તમને કોઈ પૂછે, છોકરા પૂછે તો ને, કે ક્યાં પર આવશો, એ જ ગોતી લેવાના છે. હવે હવે જમાનો નથી રહ્યો, તો પહેલો જમાનો તો ગાય દોરે ત્યાં જાય, દીકરી દોરે ત્યાં જાય, અત્યારે તો તમે દોરો તો તમને દોરે, કે અમારી પાછળ તમે હાલો, એવો જમાનો છે. એટલે એ સારું જ છે, કોઈ વાર ભટકાઈ જાય ખોટું. પણ અમરબાઈના પિતાએ સારો દીકરો ગોત્યો, અને એ દીકરો તો ગોવિંદરામ. જ્યારે તમે દીકરા દીકરીઓ દો, ત્યારે સૌથી પહેલાં ચૂઝ આપણે સત્સંગી, આપણો પરિવાર, લોયાધામ પરિવાર રાખીએ. એમાંથી બહાર નીકળવાનું થાય તો સત્સંગી, એમાંથી બહાર નીકળવું પડે એવી પરિસ્થિતિ આવે, જો આપણા દીકરા દીકરીઓ આપણને આધીન હોય તો વૈષ્ણવ પરિવારો, સારા પરિવારો, જે ભગવાન ભજવામાં મદદરૂપ થાય, આપણા ઘરમાં આવી અને ભગવાન ભજવાનું આપણને પણ સુખરૂપ થાય, એને પણ સુખરૂપ થાય. અને બીજું એ પણ જોવાનું કે આપણે કદાચ વર્ષોથી સત્સંગી હોઈએ, કોઈ નવી દીકરી આપણા ઘરમાં આવી હોય અને એ કદાચ સત્સંગી એટલી ન હોય, અથવા ઓછી હોય, અથવા કોઈ બીજા ધર્મને માનવાવાળી છે, તો એને ધીરે ધીરે મહારાજનો ડોઝ આપો, સીધો ના આપો. એને જો સીધો આપો તોય અઘરો, ધીરે ધીરે દેવો તો ધીરે ધીરે ઉતરી જાય. આ ગૃહસ્થ આશ્રમની વાત પણ આની અંદર થોડી થોડી શીખવા જેવી ખરી. સત્સંગીને સત્સંગી દીકરાને હું ગોતું, દીકરી સંસ્કારીને જ સોંપું, તવંગરનું નથી મારે કામ, ચારિત્રવાન ગમે છે નિદાન. મારે તો ચારિત્રવાન જોઈએ, શીલવાળો જોઈએ, જે સારો હોય એવો દીકરો જોઈએ.
ખાલી રૂપિયા કમાતો હોય ને મોટો બંગલો હોય ને ઓડી લઈને ફરતો હોય ને મર્સિડીઝ 10 પડી હોય એવો નહીં, સારો જોઈએ, મોટા ઘર જોઈને જેને દીકરીઓ દીધી છે ને દુઃખી થાય છે. વિદેશની અંદર પણ આજે તમને કહું, જેના ઘરમાં ચાર્ટર પ્લેનો છે, જેને ઘેર ચાર્ટર પ્લેનો છે, કચ્છની અંદર, કચ્છની અંદર હું નામ નથી દેતો, પણ એ હરિભગત ખૂબ નિષ્ઠાવાળા જ, ભગવાનમાં હેતવાળા જ, કરોડોપતિને કરોડોપતિ પાણીની જેમ પૈસા વહી જાય એવા છે, એની દીકરીઓ લંડનની અંદર હાવ સામાન્ય સામાન્ય છોકરાને ત્યાં આપેલી છે, જેને ઘેર ચાર્ટર પ્લેન, એની દીકરીઓ લંડનની અંદર કચ્છના પરિવારોની અંદર એ લોકો આ વાતનું બહુ ધ્યાન રાખે છે. એ જે હરિભગત છે એના એ જમાઈ, એને ઘેર જવાનું થયું. મેં એને પૂછ્યું, મેં કહ્યું તમે શું જોબ કરો છો? મને કે પ્લમ્બરની, પ્લમ્બર, અને દીકરી એ સારામાં સારું ભણેલી, હોશિયાર અને કરોડોપતિની, જેને ઘેર ચાર્ટર પ્લેન, એની દીકરી, બોલો, એ સામાન્યને ઘેર. એ હરિભગતને મળવાનું થયું. મેં પૂછ્યું તમે શું વિચાર્યું? તો કે એક જ વિચાર કર્યો છે કે આ સંપત્તિ મારી પાસે, હું કરોડોપતિ છું, એ કરોડો રૂપિયા મારા નથી, હું તો સહજાનંદનો સેવક છું, બાકી તો બધાય અમે હરખા જ છીએ. કોઈ પ્લમ્બર હોય તોય ને કરોડોપતિ હોય તોય, એ રવજીભાઈ મોશીવાળા જે કરોડો રૂપિયાનું આ સંપ્રદાયમાં દાન કરે છે, એની દીકરી જેને ઘેર ચાર્ટર પ્લેન રાખી શકે, એના દીકરા દીકરીઓ તમે જુઓ તો હાવ સામાન્ય ઘરની અંદર પરણાવ્યા છે, હાવ સામાન્ય ઘરની અંદર. આપણને આશ્ચર્ય લાગે કે આટલા મોટા ઘરમાં ઉછરેલાય દીકરીઓ આ ઘરમાં કેવી રીતે રહેતી હશે, કેવી રીતે રહેતી હશે, રાખે છે, ઉછેર એવી રીતે. છોકરો લંડનમાં ભણાવ્યો, લંડનની અંદર ભણ્યો, ચોટલી રાખે. કિશન આજે છે, ગુરુજીને એવરી 15 દિવસે ફોન કરે, અને ધારના પારના આ ચાતુર્માસમાં કરે એટલે વાલા ભક્તો ફરાળ ઉપર ધારના પારના કરે, પારનાને દિવસ એક ટાઈમ ખાલી ફરાળ લે. આટલો તપસ્વી કરોડોપતિનો છોકરો, આપણને આશ્ચર્ય લાગે કે આ કેવું, એ શ્રીજી મહારાજનું પોતાનું સર્જન હોય તો થાય, નહીં તો કરોડોની વચ્ચે આવું ના થાય, ફેલ ફતૂરમાં જતા રહ્યા હોય. પણ એને તાળીઓથી વધાવો જે આવો સત્સંગ રાખે છે. એટલે આપણે ઘણી વખત મોહબત રાખીએ છીએ, ઘણી વખત આપણે ઘણી વાતો સાંભળીએ તો પણ આપણને એમ થાય છે કે નહીં, આવું તો આપણે કરવું જ પડે, આવું રહેવું જ પડે, આમ હોય જ, બધી જ મોહબત છે. ના, દીકરા દીકરીઓને આ લોકના વૈભવ તો છે ને આપોઆપ મળશે, આપોઆપ મળશે, સંપત્તિ આપોઆપ મળશે, એનું પ્રારબ્ધ લઈને જે આવ્યા હોય. મોટા મોટી તમારી ફરજ છે ને સંસ્કાર, સંસ્કારીને ઘેર આપો અને એની પાસે એને સંસ્કાર કેળવો. હા, 18-20 વર્ષ પછી અમે જાણીએ છીએ તમારા હાથની બાજી નથી, અહીં આપણી પાસે સંતો પાસે રહેલા હોય તો કોલેજમાં જાય પછી ડાયવર્ટ થાય છે, અમારી મહેનત પણ સંપૂર્ણ નથી ફળતી, તમારી મા બાપની પણ ક્યાંથી ફળે, આજનો યુગ આવો છે, પણ આપણી ફરજ હોય ત્યાં સુધી મહેનત એની પાછળ ચોક્કસ કરીએ. તવંગ ઘરનું ઘર મારે નથી જોઈતું. મેથાણ ગામે લગ્ન થયા નક્કી, ગોવિંદ રામ સાથે વાત પક્કી, જાન આવે છે અમરને બારને, શિવરામ સાથે તુલસી દવે. અમરબાઈના લગ્ન નક્કી થયા, મેથાન ગામથી જાન નીકળી અમરબાઈને ઘેર જવા માટે સાથે, ત્યારે ગોવિંદરામ, તુલસીદાસ દવે, શિવરામ જાની આદિક બધાય સારા સારા ભક્તો એ જાનમાં જોડાયા હતા. જાન તો એ જ હારી કહેવાય કે જેની અંદર ભગવાનના ભક્તો જોડાય, આપણો પરિવાર જોડાય. બે લગ્ન એવા મેં જોયા ઇન્ડિયાની અંદર જેની જાન નીકળી ને તો એ આખી જાનમાં સત્સંગી સિવાય કોઈ નહોતું, એનો કોઈ સંબંધી જ નહીં, એકેય સંબંધી નહીં. કેવી રીતે લગ્ન કર્યા હશે બોલો? એકેય સંબંધી નહીં, બધા જ સત્સંગી, અને જે સત્સંગી હતા એ જ આવ્યા, જે સત્સંગી નહોતા એ આવ્યા જ નહીં. એના સંબંધીમાં જે સત્સંગી હતા એ આવ્યા, બાકી આખો પરિવાર લોયાધામ પરિવાર દીકરાને પરણાવીને પાછા આવ્યા. થયું જ છે વનાસા પૂજાસાને જ્યારે કારજ કરવા કોઈ ના આવ્યું ત્યારે મહારાજે પોતાની નાત મોકલી છે, આપણી નાત કઈ, શ્રીજી મહારાજ કે આ અમારી નાત છે, આ અમારા સંબંધી છે, આ જ અમારો સાચો સંબંધ છે, દેહના સંબંધી કરતા આ અધિક છે. આ આપણને કથા વાર્તાને સત્સંગ દ્વારા પાકું થઈ જવું પડે. મેથાન ગામની અંદરથી જાન નીકળીને અમરને આંગણે આવી, લગ્નની અંદર કેવું વાતાવરણ હતું, ડિસ્કોનું વાતાવરણ નહોતું. લગ્નની અંદર જે તે
કોઈ લોકગીતો નતા ગવાતા, પણ કેવું ગવાતું હતું? લગ્ન માં તો કીર્તન ગવાય, જગત ગીત લેસન બોલાય, સતસંગે નો વેવા પ્રસંગ, જાને સાધુ નો હોય નિત સંગ. વાલા ભક્તો, શ્રીજી મહારાજને ગમે એવા આપણા લગ્ન પ્રસંગો હોવા જોઈએ, શ્રીજી મહારાજને ગમે એવા આપણા બેબી સાવરો હોવા જોઈએ, શ્રીજી મહારાજને ગમે, શ્રીજી મહારાજને આપણી ભેગા રહેવું ગમે, એવું જ આપણું તમામ વ્યવહારિક કાર્ય હોવું જોઈએ. અમે સંતો ના નથી કહેતા, આજના યુગ પ્રમાણે આપણે સારામાં સારા હોલ રાખવા પડે, દીકરા દીકરીઓના બર્થડે માટે રાખવા પડે, લગ્ન માટે રાખવા પડે. જેમ યુગ ચાલતો હોય એમ આજના બાળકો આ યુગ વચ્ચે ઉછરે છે, એટલે એને એ પ્રકારનું જ આપણે આપવું પડે. પરંતુ આપણા સત્સંગીના લગ્નોની અંદર દારૂ ન હોય, સત્સંગીના લગ્નોની અંદર મીટ ન હોય, જે અમેરિકાની અંદર આપણે VIP ટ્રીટમેન્ટ આપવી પડે, જેને આવવું હોય આવે, ન આવવું હોય તો ન આવે, આટલી આપણી ખુમારી જોઈએ. આપણા સત્સંગીના લગ્નની અંદર ડુંગળી લસણવાળું ન જોઈએ. આપણા છોકરાઓ આપણા કંટ્રોલમાં હોય તો, માની લો કે નથી અને એને એની રીતે કરવું છે, ઓકે, તમે તમારી રીતે ફરજ આંખ બંધ કરીને જઈને પાછા ઉતારો. પણ જો એવું આપણે એવી મોહબત રાખીએ કે ના ના આજના યુગ પ્રમાણે, તો એટલી આપણી કથા વાર્તાની કાચબ છે, આપણો સાધુના સમાગમમાં કાચબ છે, આપણી ભગવાનને રાજી કરવાની હિંમતમાં કાચબ છે. આપણા લોયાધામ પરિવારના એક હરિભગત, નામ નથી દેતો હું, એક હરિભગત પર્સનલ પૂછી જજો, એણે ત્યાં એની દીકરીના લગ્ન થયા ઇન્ડિયાની અંદર, સામેનો વેવાય પક્ષ કે ડુંગળી લસણ જોઈએ જ, કારણ કે આજનો યુગ છે, અહીંથી કેટરિંગ મગાવવું પડે, આ કરવું પડે. આ ભગત કે જો મારી દીકરીના લગ્ન કેમ કરવા મને ખબર છે, અમારા લગ્ન પ્રસંગની અંદર આ કશું જ નહીં આવે, અને અમારા હરિભક્તો ધ્યાન રાખીને બધું બનાવશે, તમારો પ્રસંગ બગડવા નહીં દે. અને એને જીદ પકડી રાખી એ લગ્નની અંદર ડુંગળી લસણ ન આવ્યા, અને કોઈ જગ્યાનું બહારનું કેટરિંગ પણ ન આવ્યું, ને એને લગ્ન કરી દીધા. ડૉક્ટરને ત્યાં દીકરી ગઈ, સામાન્ય પરિવારમાં નહીં. એટલું જ નહીં, દીકરીના બેબી શાવર આવ્યું, બેબી શાવરની અંદર પછી એ દીકરા દીકરાના ફ્રેન્ડ બોલાવવાના હોય, એટલે બધા પછી દીકરી દીકરા બધા એમ જ કહે કે અમારે તો આવવું જોઈએ જ. ભગત કે હું મારા ભગવાનને લઈ અને લોયાધામ મંદિર જતો રહીશ ને, ત્યાં થાળ આપીશ અને હું મારા સંતોન મહારાજ જમશું, હું તારા બેબી શાવરમાં નહીં આવું. આમે પુરુષની શું જરૂર છે એને, આ પહેલાં ક્યાં બેબી શાવરમાં પુરુષો હતા, બહેનો શ્રીમંત કરી દેતા, આ તો બધું હવે આ યુગ પ્રમાણે નીકળ્યું છે. બાકી પહેલાં શ્રીમંતના પ્રસંગોમાં ક્યાં પુરુષો હતા, એ બહેનોનો પ્રસંગ છે, પુરુષને તો એને એન્ટ્રી નથી. પણ યુગ બદલાયો છે, કંઈ વાંધો નહીં. ભગત કે હું નહીં આવું. 10 દિવસ સુધી રગજગ ચાલી, અમે સંતો સાક્ષી છીએ, 10 દિવસ સુધી રગજગ ચાલી. ઘરવાળા કે જવું પડે, આપણે આવું ના હાલે, ગાંડ પણ આ કે હું ગાંડો જ છું, હું કરીશ, મારે જો આમાં હું જઉં અને આવું કરું અને હું હોઉં ત્યાં થાય, મારા મહારાજને મારા ગુરુજીનું નાક કપાય. આને તાળીઓથી વધાવો. અને આખરે આખરે ભગત ન ગયા, ન ગયા તે ન જ ગયા, અને સામે વાળાને દીકરા દીકરી આજના જમાનામાં ચાલવા વાળાને ડુંગળી લસણ વિનાનું કરવું પડ્યું. બોલો કેમ તમે આમાં તાળી નથી પાડતા? કઠણ પડે છે ને, અઘરું પડે છે ને, અઘરું પડે છે ને કે હારું આ તો બહુ કઠણ, આજે તાળી પાડ દઈએ તો સ્વામી કહેશે તાળી પાડતા હતા કર્યું કે નહીં, ચેકિંગ કરશે પાછા. વાલા ભક્તો, હું દ્રષ્ટાંત એટલે આપું છું, ઢીલી વાતો કરવાથી ઢીલું થવાય છે, ઊંચી વાતો કરવાથી ઊંચું થવાય છે. એક હાથ ઊંચી વાત કરશું ને તો એક વેત તો ઊંચું થવાશે, પણ એક વાત એક વેતે વાત ઊંચી નહીં કરીએ ને તો આપણે હાવ ગારા જેવા છીએ, જમીનમાં જતા રહેશું. કરવાવાળા આપણી વચ્ચે જ છે. હું જે આ દ્રષ્ટાંતો દઉં છું બધા એવા નથી કે 200 વર્ષ પહેલાં દાદા ખાચર હતા. હું જે દ્રષ્ટાંત દઉં છું એટલે હું કહું છું કે અચરજ વાતો પૂર્વે થઈ એ શાસ્ત્રમાં અઢળક કઈ, મારે તો અચરજ આ જ છે, આ જ છે. હું તો આજે પ્રત્યક્ષની વાતો કરું છું, નજરની સામે છે, અનુભવમાં છે, હૃદયમાં છે, બતાવી શકું ઊભા કરીને કે આ છે, એવું નહીં કે ખાલી અહીં દ્રષ્ટાંત ગોઠવીને તમને કહી દીધું. દ્રષ્ટાંત ગોઠવીને કહી દીધું એવું નહીં છે. ખુમારી જોઈએ આપણને. મેથાણ ગામની અંદર લગ્ન થયા,
રૂકમણી વિવાના પદ બોલાય, લોકગીતને તજી ચલાય, મારા વાલાને ગમે છે એવું માટે નીત કરજો આવે તેવું. હવે રૂકમણી વિવાના પદ તમારે કદાચ આજ ના ગમે, કુંદન પુર વિવા રચ્યું આવે ના ગમે અત્યારના છોકરાને, વાંધો નથી. બહુ સરસ નંદ સંતોના કીર્તનોને અત્યારે સ્ટાન્ડર્ડ અત્યારના મ્યુઝિક પ્રમાણે કરી દીધા છે. રાસ રમવો છે, ગરબા રમવા છે, વાંધો નહીં રમો, લગ્નમાં રાખવું જ પડે તમારે, નહીં તો પ્રસંગ થાય જ કેવી રીતે. પણ નંદ સંતોના કીર્તનો ઉપર એ સંતોએ એવું બનાવ્યું છે ને કે તમે રાસ રમીને થાકી જાઓ, એ કરો, એવું કરો. આ બધું ક્યારે કરવાનું? તમારા હાથમાં બરાબર કંટ્રોલ હોય તો, ન હોય તો ભૂલી જ જવાનું. આપણે કાંઈ હતું જ નહીં, કોઈ હતું જ નહીં. પણ આ તો તમારા હાથમાં કંટ્રોલ હોય તો તમારી પાસે આટલો વિવેક જોઈએ. પછી ત્યાં આગળ ગોરદાદા બોલ્યા, ગોર દાદા બોલ્યા ત્યાં વાની કન્યા પધરાવો ગુનિયાલ સારી. ગોર દાદા બોલ્યા ત્યાં વાણી, ગોર દાદા બોલ્યા કન્યાને લાવો ગુનિયાલ સારી. દેવાનો પૂજન ત્યાં કરાવ્યો, ચાર ફેરા નો પ્રારંભ સુનાવ્યો, ચાર ફેરા નો પ્રારંભ સુનાવ્યો. અનવરે કાન માં ત્યાં કીધું, મહારાજ મેથાને છેમ સુન્યો. અનવરે કાન માં ત્યાં કીધું, મહારાજ મેથાને છે એમ સુન્યો. મન મળવા માની ઘર ને ત્યાંયા, મન મળવા માની ઘર ને ગોચા નો માવાની મૂર્તિ માયા, ગોચા નો માવાની મૂર્તિ માયા. કેટલું ખોટું થઈ પડશે આહી, જો મને થાય દર્શન નાહી. કેટલું ખોટું થઈ પડશે આહી, જો મને થાય દર્શન નાહી. મારો કેટલો મોટો લાભ જાશે, મારા શ્વાસ તો હરામ થાશે. મારો કેટલો મોટો લાભ જાશે, મારા શ્વાસ તો હરામ થાશે. મારા શ્વાસ તો હરામ થાશે, મારા શ્વાસ તો હરામ થાશે. ગોર દાદાએ કીધું કન્યા પધરાવો, સાવ થયા હતા સાવધાન. સૌથી પહેલા એવું કહેવામાં આવે, અરે આજે તો મારે તો આ કથા કરવાની હતી ને, તમારા બે દાદાને બોલાય અમે તો. મેં કીધું પહેલા દાદા આવ્યા, ભીખુ દાદા. મેં કીધું દાદા, એમને ખબર નહીં કે હું શું પૂછવાનો છું. મેં કીધું દાદા લગ્નમાં કેટલા ફેરા ફર્યા હતા? ત્યાં ઘનશ્યામ દાદાને બોલાયો. દાદાને મેં કીધું કેટલા ફેરા ફર્યા હતા, કેવી રીતે ફર્યા હતા, કેમ ફર્યા હતા? અમારા બે દાદા ને પછી શાસ્ત્રાર્થ થઈ ગયો લગ્ન વિષયક, એ બે દાદા ને થઈ ગયો. ઘનશ્યામ દાદા કે આમ જ હોય, ભીખુ દાદા કે હોય નહીં, કે તમે કેવી રીતે કહો છો એવું હોય. મેં કીધું જામી ગયું ભાઈ, સાંખ્યયોગ વર્તમાન વાળા છે, સાંખ્ય યોગ સમજ્યા ને, એટલે આમ સાંખ્ય જ છે આમ તો. પણ આવું કંઈક આવે ત્યારે હવે આપણે કઈ આપણને ખબર હોય નહીં કે આમાં શું થાય, અને પછી અમે અહીંથી કહીએ તમને થાય કે સાધુ છે, કંઈ ખબર હોય નહીં ને. એટલે થોડું આમ સર્ચે કર્યું મેં કે આ લગ્ન કેવી રીતે થતા હશે, ચાર ફેરા ફરે ત્યારે શું કરે. હવે અમને લગ્નનું સર્ચ કરતા જોઈ જાય કોઈ તો વિચાર કરે કે સ્વામી કેમ સર્ચ કરવા લાગ્યા, અરે ભાઈ કથા કરવાની છે, બીજું કાંઈ કામ નથી. મેં કીધું આ ચાર ફેરા કેમ ફરવામાં આવે છે, અને ચાર ફેરા કેમ કોક સાત ફેરા ફરે છે, સાત ફેરા ફરેલા કોક છો? કોઈ આંગળી ઊંચી નહીં કરે. હા, ચાર ફેરા ફરે અને સપ્તપદીના મંત્ર, પણ અત્યારે સાત ફેરા પણ ઘણી જગ્યાએ ફેરવે છે. તો હું આ ભગતજોડ સર્ચ કરાવતો તો આ કેવી હોય સપ્તપદી, આવી કંઈ કથા કરવાની થાય ને ત્યારે થોડું વિચાર આવે તો જાણી લઈએ. બાકી તો આમ કાંઈ વિચાર કરવાનો જ ના હોય કે ચાર ફેરા શું કરવા, જે ફરવું જ નથી, જે ગામ જવું જ નહીં, એનું નામ કેમ પૂછવું? એટલે કેટલું જ્ઞાન તમારી પાસેથી લેવું પડે. તે મેં ઓનલાઈન જોયું ને તો એમાં લખ્યું કે ભાઈ ત્રણ પગલા, અરે ચાર ફેરા ફરે એમાં ત્રણ વખત સ્ત્રીને આગળ રાખે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ચાર પુરુષાર્થની સિદ્ધિને અર્થ, એમાં ધર્મ અર્થ અને કામમાં અને મોક્ષમાં પુરુષને આગળ રાખે, આવું મને ત્યાં વંચાયું. હવે મેં કદાચ ખોટું વાંચ્યું હોય, પણ દાદાઓને બોલાય ને અનુભવથી મને કે ના હોય, ત્રણ આગળ એ હોય,
અરે ત્રણ આગળ અમે હોય અને એક એકની અંદર એને આગળ કરવાના કે એટલે ધર્મ અર્થ અને કામ, એટલે ધર્મ પાડવામાં અર્થ અને કામ મફતનો બળદ એ ત્રણ ફેરામાં બોલો આગળ, અને જ્યારે ચોથા ફેરામાં પછી દાદાઓને અમારા શાસ્ત્ર શું થયું કે ચોથાની અંદર જ્યારે કન્યા કન્યાને આગળ કરવાની, એ કન્યા કે પહેલી ખુરશી પર બેસી જાય ને પછી પુરુષ બેસે, એટલે ખુરશી કઈ પર બેસવું એને અમારે બહુ શાસ્ત્ર ચાલ્યો, પણ કે ચોથા ફેરાની અંદર સ્ત્રીને આગળ કરે, એટલે પછી મેં કીધું મારે ઓનલાઈન વાંચવામાં ખોટું અનુભવનું સાચું આવું જ છે ને બરાબર. એ ત્રણ ફેરામાં તમે આગળ, ધર્મ અર્થ અને અને મોક્ષમાં, કારણ કે એનો ધક્કો વાગે તો જ કલ્યાણ થાય, ભક્તિ તો એને જ વરી છે ભાઈ, એને તાળીઓથી વધાવો. તમારા મોક્ષના દાતા તમારા, કારણ કે મોક્ષમાં એ આગળ છે, અને ધર્મ અર્થ અને કામ એની માટે ગાડી, એની માટે ઘર, એની માટે સાડી, એની માટે ઘરેના, એના દાતા તમે, અને એ તમારા બોલો એવું જ છે. પણ તમે ત્યાં કરીને એવું આવ્યા છે તો બોલવામાં કેમ સંકોચ રાખો. ઘોર દાદાએ ચાર ફેરા ફેરવ્યા, એમાં પેલા અનવર હતા ને વર વિનાના, એ બધા અનવર, એક આરે હોય વરની આરે એવું હશે, એવું હતું તમારા હતા અનવરો તો બરાબર, જાનવર નહોતા ને તો વાંધો નહીં. અનવરે એવું જાણ્યું કે મેથાનની અંદર મહારાજ આવ્યા છે, આ લોકો જાન લઈને નીકળ્યા અને મેથાનમાં મહારાજ આવ્યા. હવે અનવરે ધીરે રહીને ઓલા ગોવિંદ પટેલ જે હતા ને એ ગોવિંદના કાનની અંદર વાત કીધી, ગોવિંદ રામ મેથાનમાં મહારાજ આવ્યા છે, કાનમાં કીધું, આ બાજુ ફેરા ફરવાના ચાલુ છે, ગોરદાદા બધી વાતો કરે છે સાવધાન સાવધાન સાવધાન, પણ ગોવિંદ રામના મગજની અંદર તો એક જ વાત ગૂંચાની કે હવે બસ મહારાજને મળવું છે. લગ્નના મંડપની અંદર, લગ્નના મોયરામાં જેને ભગવાનની મૂર્તિનું ખેંચાણ થાય એ સાચો સહજાનંદી કહેવાય. જ્યાં જગત આખું હોમાઈ જાય છે, જ્યાં જગત આખું બળી જાય છે, જેની માટે જીવ પ્રાણી માત્ર તલપાપડ થાય છે, ક્યારે ઘોડે ચડવું ક્યારે ઘોડે ચડવું. અને ગૃહસ્થાશ્રમમાં એક વાત એ હારી કે નાનો હોય ને, 12-15 વર્ષનો હોય ને, ત્યારથી જ વાતો કરે, મુન્યાન ક્યાં આપણે પછી કેવું કેવી છોકરી લાવશું, ક્યાં પરણાવશું, લાડે કોડે પરણાવશું, ઓલા ના પરણવું હોય ને તો કાનમાં શબ્દ પડે. બોલો આવું હતું, અત્યારે તો હવે 30-35 સુધી તમને કહેતા જ નથી કે ક્યાં પરણશું. 30-35 સુધી એક બે આવ્યા, એના બાપા કે સ્વામી આને કાંઈ સમજાવો ને, મેં કીધું ભાઈ અમારે સાધુ કરવાનું સમજાવવાનું, કાંઈ લગ્ન કરવાનું સમજાવવાનું હોય તો કે નહીં તમે કહો તો માને, સારું અમે કહીએ હાલો. મેં કીધું ભાઈ મા બાપને ચિંતા થાય છે, કંઈક વિચારો ના આવે, તમારું હોય તો તમે કહી દો કંઈક અને હરખું ગોતજો, અને જો ના હોય તો મા બાપ બેહાડે ત્યાં બેસી જાઓ ને, અને ચિંતા ઓછી થાય. મને કે સ્વામી હજુ 32 વર્ષ થયા છે. તો મેં કીધું ક્યારે, તો કે હું કોઈ એટલો વહેલો મરી જવાનો છું, 35-38 અત્યારે યુગ બદલાઈ ગયો સ્વામી, તમે અહીં રહો ને મંદિરમાં, તમને ના ખબર હોય, મને એમ કહી દીધું અહીં ઉપરના હોલમાં જ. મેં એના બાપાને કીધું ભાઈ, મેં કીધું આ તો અમારો સલાહકાર છે, આ અમારી લે એવો નથી. ગોવિંદ પટેલનું મન ભગવાનની મૂર્તિમાં ગૂંચાઈ ગયું, ક્યારે ભગવાનને મળીશ. અનવરને પાછા આમ કાનમાં પૂછે, ગોર દાદા કે ભાઈ ધ્યાન રાખો, સાવધાન કરું છું, હજુ સમય છે. પણ આ તો સાંભળવા, અનવરને કહે છે ભગવાન ક્યાં સુધી રોકાવાના છે, તો કે 2 દિવસથી આપણે જાન લઈને નીકળ્યા, મહારાજ આવ્યા અને ક્યાં સુધી રોકાશે, તો કે મહારાજ કેટલા દી રોકાવાના એ નક્કી નથી. અને ત્યારે ગોવિંદરામ વિચારે છે, ગામે પધાર્યો મારો વાલીડો, ક્યારે મળશે મોગો આકાનોડો, ગામે પધાર્યો મારો વાલીડો, તાળી પાડી ગાઓ, ક્યાંથી મળશે મોગો, કેવા વિચારો છે. સર્વે અવતારનો અવતારી, સર્વે અવતારનો અવતારી, દેહ સાથે દોરી બાંધી સાચી, દેહ સાથે દોરી બાંધી સાચી,
અમર બાઈ પના અકડાના મૂર્તિ સ્મૃતિ માતિ ફસાના અમર બાઈ પણ અકડાણા મોટી સ્મૃતિ માતિ ફસાણા બીજા દેહ કરીને પરને છે મનથી તો પ્રભુને વરે છે બીજા દેહ કરીને પરણે છે મનથી તો પ્રભુને વરે છે હજુ કેટલો રોકાવો છે આહી હજુ કેટલો રોકાવો છે આહી ક્યારે પહોંચશો મેથાન માહી ક્યારે પહોંચશો મેથાન માહી વાલા નો વિયોગ થાય છે ઘનો કેમ વિસરે આ કરી આ પડો વાલા નો વિયોગ થાય છે ઘનો કેમ વિસરે આ કરી આ પડો કેમ વિસરે આ ક્રિયા પડો કેમ વિસરે આ કરી આ પડો ગોવિંદ પટેલ વિચારે છે મારો વાલીડો આ પધાર્યો ને આ ક્યાં મારા લગ્ન લેવાના અત્યારે ક્યાં લેવાના બોલો આવું દુઃખ થયું આપણને શું દુઃખ થાય ખબર છે સત્સંગ સભા ગોઠવી હોય ઉત્સવ સમયો ગોઠવાઈ ગયો હોય કથા વાર્તાનો પ્રસંગ હોય અરે રે આ કથા ક્યાં હમણાં ગોઠવાની આને શું થાય છે મારો પ્રસંગ ક્યાં ગોઠવાનો અત્યારે આ વ્યવહારનો આ સંસારનો અને આપણને શું થાય છે કયો પ્રસંગ મહારાજનો પ્રસંગ વળી આ ટાઈમે શું કરવા રાખ્યો લો આપણને આવું થાય છે બસ આટલો વિચારમાં ફેર છે વિચારમાં આટલો ફેર લોંગ વીકેન્ડ આવ્યું સંતો વિચારે કે આ વખતે ભગવાનના ભક્તોને ભજન કરવા માટે શિબિર ગોઠવી દઈએ ચાર દિની અને લોંગ વીકેન્ડમાં જો ગોઠવી દીધી અચાનક કીધું કે ભાઈ આ શિબિર ગોઠવી છે અરે સ્વામી પણ તમારે ટાઈમ તો વિચારવો જોઈએ ને આ લોંગ વીકેન્ડ કંઈ શિબિર કરવા છે કે સંબંધીને મળવા છે ના અમે જાણીએ છીએ દર શનિવાર તમે અહીંયા આવો રવિવારે લોન્ડ્રી કરો ને ઘર સાફ કરો વાસણ ધો અઠવાડિયાનું ટિફિન તૈયાર કરો 52 વીકની જોબ એટલે ક્યારેક તો લોંગ વીકેન્ડની અંદર તમારે સંસારનો સંબંધ છે સાચવો પણ અમે આટલી બધી પ્રેશરથી વાત એટલે કરીએ ને કે આટલું પ્રેશર દઈએ ને તો એ તમારો ઝાટકો હામો આવવાનો જ છે એટલે અમારું આમ ફૂલ પ્રેશર હોય ને તો એ થોડુંક તો ખુલી જ જાય લીક થાય એ લીકમાંથી આ બધું થાય જો અમે આમ પ્રેશર જ ના આપીએ ને કે ઓહો તમે બહુ સરસ બહુ સરસ બહુ સરસ તો પૂરું થઈ જાય પણ આજે એટલી વાત સરસ કે આ ચોથા પાઠોત્સવની અંદર એટલો સુધારો સરસ થઈ ગયો કે વીક ડેઝમાં બધા આટલા બધા વહેલા આવી ગયા ને એ તો પીવડા ઘનશ્યામ મહારાજ તમને થેન્ક યુ કહેશે કે મારા ચોથા બર્થડેની અંદર તમે આટલા બધા સમયસર આવી ગયા ખબર નહીં જોબેથી વહેલા છૂટા થઈ ગયા કયો ચમત્કાર થયો ભગવાનને ખબર પણ કેટલાક ચમત્કાર તો ભગવાનના ભગતે કરે ને ભગવાન જ કરે એવું ક્યાં છે પેલા એક ભગત નહીં ક્યાંક ગયા બહાર તે ડુંગળી લસણ ના ખાય એટલે એને ખાધું નહીં ખાધું નહીં ઓલા કે કેમ ભાઈ તો કે તમારે ત્યાં ડુંગળી લસણ વાળું શાક અમે ના ખાઈએ તો શું ખાશો બીજું કાંઈ પણ દઈ દો તો બાજુના ઘરમાંથી ઘી ગોળ લઈ આવ્યા આ તો ગરીબ હતા ઘી ગોળ લાવ્યા અને ઘી ગોળ લાવીને ખવડાવ્યા ભગતે રોટલો ને ઘી ગોળ ખાધા પાણી પીને ખાટલે બેઠા ઓલો કુસંગી ના સત્સંગી તે ઓલો કુસંગીએ કે એટલે તમારા સ્વામિનારાયણ બહુ પરચા પૂરે એવું સાંભળ્યું તો શું પરચા પૂરે તમારા સ્વામિનારાયણ એવા શું પરચા પૂર્યા ઓલો કે ભાઈ સ્વામિનારાયણ નહીં એના ભગત પરચા પૂરે કે હું વાત કરે છે એમ ભગત પરચા પૂરે શું પરચો લે તું પૂરાઈ ગયો એ કેવો કે પરચો તે શું ખાધું તો કે રોટલો ને ડુંગળીનું ગંધાતું શાક મોઢું ગંધવે હવાર ઉધી એવું તે શાક ખાધું અને બંદાએ શું ખાધું કે પાકો કસવાળો ઘી ગોળ ના અને રોટલો ખાધો આ જ સ્વામિનારાયણનો પરચો કે આ તો ભગતનો પરચો સ્વામિનારાયણનો પછી પૂછજે કે સમજ્યા ને આટલો તો ભગતનો જ પરચો છે સ્વામિનારાયણનો પછી પૂછજે એમ કાંઈક તમારો પરચો તો હોય ને મેં ના કીધું કે પૂર્વે અચરજ વાત થઈ મારે તો અચરજ આજ જ છે સ્તુતિ તમે છે ને એ 6 કડીની થોડી વાંચજો ધ્યાનથી અભ્યાસ કરજો એનો અચરજ આજ જ છે બધું જ અચરજકારી જ છે આ અલૌકિક સત્સંગ હતો અલૌકિક સત્સંગ છે અલૌકિક સત્સંગ રહેશે આ બધું જ પરલોકનું હતું પરલોકનું છે ને પરલોકનું જ રહેશે જો આટલો મોટો સત્સંગ છે ને ત્યાં કાંઈક થોડા મનુષ્ય ભાવ હોય ક્યાંક દૈહિક સ્વભાવ હોય ક્યાંક ખેંચાતાનો હોય ક્યાંક રાગ દ્વેષ આદિક હોય
એને લઈને સત્સંગની અલૌકિકતા મટી નથી જતી, એને લઈને સત્સંગની દિવ્યતા મટી નથી જતી, એને લઈને આત્યંતિક કલ્યાણના માર્ગ બંધ નથી થઈ જતા. શ્રીજી મહારાજ મધ્યના 13માં એમ કહે છે કે આ સભા જે છે એને મહારાજ કે અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, તમે પણ ત્યાં જ બેઠા છો. અંત્યના 2માં કહે છે આ સભાને હું અક્ષરધામની સભા જાણું છું, બીજી બધી ગોલોક વૈકુંઠ સ્વેદ્વીપ બદ્રિકા આશ્રમ કરતાં અધિક જાણું છું એવું કહે છે. તો એ સભામાં શું બધા જ ગોપાળન સ્વામી જ બેઠા હતા? એ સભામાં શું બધા દાદા ખાચર ને પર્વતભાઈ જ બેઠા હતા? એ સત્સંગની અંદર શ્રીજી મહારાજ કે આ તો અલૌકિક સત્સંગ છે, તો એ સત્સંગની અંદર બુઢા દાદલ નહોતા, એ સત્સંગમાં જીવા ખાચર નહોતા, એ સત્સંગમાં રઘુડાદાસ નહોતા, એ સત્સંગમાં નિર્વિકલ્પાન નહોતા, બધાય હતા, પણ મહારાજ અને મુક્તાનંદ સ્વામી પણ હતા. એમ આજે પૃથ્વી પર કદાચ એવા 5-10 પાત્રો 5-10 કોઈક જગ્યાએ હોય, પણ આ સત્સંગ દિવ્ય 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 અને દિવ્ય જ છે, આત્યંતિક કલ્યાણને આપવા વાળો જ છે, અલૌકિક જ છે, મૂર્તિમય જ છે. આપણી દ્રષ્ટિ જોઈએ, આપણો વિચાર જોઈએ, આપણી પોઝિટિવ એટીટ્યુડ જોઈએ, દેખાય બધું જ અચરજકારી દેખાય, અચરજકારી દેખાય, અને એવું જ આપણે અનુભવવાનું છે. હવે એ વાત પછી અમરબાએ સાંભળી કે મહારાજ આવ્યા છે, તો અમરબાએ અકડાના એ અકડાના કે મહારાજની મહારાજને હું ક્યારે મળું, કેટલું રોકાવાનું છે? લગ્ન પૂરા થયા એટલે બંને જન પૂછવા માંડ્યા કે કેટલું રોકાવાનું છે? ત્યારે ગોરદાદા કે હજુ પૂરા નથી થઈ ગયા, બેહો બેહો બે જણા. સપ્તપદી મંત્ર ત્યાં ચાલ્યા, ગોર દાદા એ વિશેષ સમજાવ્યા. કર્તવ્ય તો કર્તવ્ય રીતે સાથે રહે સુ, મોક્ષ પંથે પ્રયાણ કરીશું. સપ્તપદીના મંત્રો ગોરદાદા એ સમજાવ્યા, આજથી અમે સાથે રહીશું, સાથે કર્તવ્ય કરીશું, સાથે મહારાજ ભજીશું, મોક્ષ પંથે પ્રયાણ કરીશું, અને કોઈ દિવસ અમારો સાથ કોઈ છોડાવી નહીં શકે, અમારી મનોવૃત્તિ મહારાજની મૂર્તિમાંથી કોઈ તોડાવી નહીં શકે, અન બધી જ વસ્તુની અંદર અમે સાથે રહેશું સુખ દુઃખમાં. એ સપ્તપદીના મંત્રોનો ભાવ તમે બધાએ સાંભળેલો છે એટલે એનું વિવેચન કરતો નથી. દંપતીએ મનમાં એમ વિચાર્યું અમારું સપ્તપદી શું છે? દંપતીએ મનમાં વિચાર્યું જીવન પર્યંત મૂર્તિ માઠે રાવું, કર્તવ્ય તો છે નાથને મળવું, માવાની મૂર્તિમાં સદા ઠરવું. અમારું સપ્તપદી મંત્ર આ છે કે અમારે તો ભગવાનની મૂર્તિ સુધી પહોંચવું. તમારો સંસારનો રથ જે છે પતિ પત્ની, એ કોઈ સંસારના વૈભવ માટે નહીં, સંસારના ભોગ માટે નહીં, સંસારમાંથી પરત થવા માટે છે. સંસારમાંથી વૈરાગ્ય વૃત્તિને પ્રકાશ કરીને ભગવાન તરફ જોડાવા માટે છે, નહીં કે સંસારમાં ફસાવા માટે. એટલા માટે પતિ પત્નીનો સંબંધ છે. ધન્યવાદ છે તમને, અને ધન્યવાદ છે તમને જે ભગવાન ભજવામાં સહકાર આપે છે એને. આજે હજારો એવી નારીઓ છે, હજારો એવા પુરુષો છે, બંને એક ઘરમાં રહે છે તો એકબીજા પ્રત્યે મુક્ત ભાવથી રહે છે, એકબીજાને ભગવાન ભજવામાં સહકાર આપે, એ સાચા પત્ની ને પતિ છે. દંપતીએ મનમાં આવું વિચાર્યું મૂર્તિમાં રહેવું છે, અને અમરબાઈને હવે તો જોકે સાસરે જતા કોઈ દુઃખ થતું જ નથી, હવે ખબર નહીં દીકરીઓ રડતી હોય કે નહીં, હવે ઘણી વખત સાસરો ને પિયર બે ઉપર નીચે જ હોય, આ ફળિયામાં સાસરું ને આ ફળિયામાં, અહીંયા આગળ અહીં પિસકાટવેમાં સાસરું હોય તો જર્સી સિટીમાં પિયર હોય, હવે આમાં ક્યાં રડવું? અને હવે કોઈ રડે નહીં, કારણ કે દુઃખ બિલકુલ હતું. કદાચ હજુ પિતાઓ રડતા હશે, પણ દીકરીઓ રડતી હશે કે નહીં મને નથી ખબર. હા, તમે જોતા હો રડે છે? નથી રડતા? કોઈ હા કે ના કે હું નહીં આવું, મારે તો આવવું જ નથી ને. આ તમને એમ કે આમંત્રણ દેવું પડશે સ્વામીને. સાસરે જતા દુઃખ જ થાય, દેખાય છે સદા વિવાહ માય, અમરણે છે અતે આનંદ, દર્શન આપશે સહજાનંદ. અમરને પોતાના પિતાને છોડવામાં બિલકુલ દુઃખ નથી, કારણ કે સામે પરમ પિતા એવા સહજાનંદને મળવાનું છે. અમર કે મારા તો મોટા ભાગ લગ્ન કરીને તરત માને પરમ પિતા આશીર્વાદ આપવા માટે મેથાણ ગામમાં બેઠા છે, મારી વાટ જોઈને બેઠા છે. આવું અમરને હૃદયમાં વર્તે છે. અનંત વિવાહ થયા અવનીએ, જોડલા પણ કેટલાક કહીએ. કેટલા લગ્ન થયા છે બોલો તો પૃથ્વી પર અત્યાર સુધીમાં?
ઢગલા બંધ થયા છે ને અને થવાના ને, તે મધ્ય ગોવિંદ અમારાની જોડ સદા અમર રહેશે અજોડ. જેને લગ્નના મોયરાની અંદર નવ પરિણીત યુવાન અને યુવતીને જેને શ્રીજી મહારાજના સંકલ્પ થાય આવું જો જોડલું કોઈ હોય ને, તો એ મેથાન ગામના ગોવિંદરામને અમરબાઈનો આ એક જ આ પૃથ્વી પરથી. જેને મોયરાની અંદર આવા સંકલ્પ થાય કે મૂર્તિમાં જોડાવું છે, મૂર્તિ સુધી પહોંચવું છે, મહારાજમાં જોડાવું છે, ક્યારેય પણ કોઈ પત્ની પોતાનો પતિ જો ભગવાન ભજવા તરફ જતો હોય તો રોકે નહીં એવું સમજી રાખે, મારા કરતાં એની જન્મોની મહેનત વધારે છે એટલે એને ભગવાનને સાધુનું ખેંચાણ વધારે છે, એને હું સહકાર આપું. કોઈ પત્ની વિશેષ આપણા કરતાં વર્તી હોય ભગવાનના માર્ગે તો પતિ એમ વિચારે કે આ મારા કરતાં વધારે જન્મોથી મહેનત કરે છે, એને અનેક જન્મોની સાધનાઓ છે, એના કારણે એને ભગવાન સાધુ મંદિર એમાં હેત છે, મારે એને સહકાર આપવો, હું ભલે નથી કરી શકતો પણ એને કરવા દઉં. અને આવા ઘણા બધા પતિ પત્નીઓ છે અમારી પાસે, બધું બેલેન્સિંગ હોય ને, આખો ચાર્ટ હોય ને, તો ઓલો પતિ બહુ ભક્તિવાળો હોય, એ કે સ્વામી સૌથી મોટામાં મોટો એનો પ્લસ પોઈન્ટ એ કે ક્યારે મંદિર આવવું હોય, દાન કરવું હોય, સત્સંગ કરવો હોય, સાધુની સેવા કરવી હોય, કોઈ દી નડે નહીં, આ મોટા મોટો પ્લસ પોઈન્ટ, એ ભલે મારા જેટલું ના કરે. તો અમે સાંભળીએ ને તો અમારા હૃદયમાંથી આમ રાજીપો નીકળે કે ના ના મહારાજ એનું સારું કરજો, આ ભગતને ભગવાન તો ભજવા દે છે. તો ઘણા સ્ત્રી ભક્તો એવા હોય છે કે એનો પતિ એટલું નથી કરી શકતો પણ પોતાની પત્નીને ભગવાન ભજવામાં મદદરૂપ થાય છે, તું ભજન કર અમારા બધા વતી, વાંધો નથી, હું ભલે નથી કરતો, એવા પણ છે. તો કામ એનું થઈ જવાનું. કઠલાલની ડોસી હતી, એ કઠલાલની ડોસી, એ મૂળી ડોસી, અરે ઘાનલા ગામની ડોસી હતી મૂળી ડોસી, એ જ્યારે ધામમાં જવાની થઈ ને ત્યારે આખા ગામને ભેગું કર્યું, હું ધામમાં જાઉં છું, તો એનો પતિ બાજુમાં હતો, એનો પતિ કે તું તો અક્ષરધામમાં જતી રહીશ, હવે મારે તો રોટલાનું ટળ્યું અને બીજું પાછું એ થયું કે તું તો ધામમાંથી હવે પાછી ફરી કોઈ દી આવવાની નહીં, અક્ષરધામમાં જઈને હતી, પણ મેં તો કોઈ દિવસ કાંઈ કર્યું જ નથી. ઘણા આવા હોય કાંઈ કરે નહીં, એમ આપણે કહીએ ને આરતી કરો છો એ કરે બધું, એમ હા બરાબર, પૂજા એ કરે હા બરાબર, થાળ એ ધરાવે, તો તમે શું કરો, થાળી પર બેસીએ, બધું એ કરે, તો અક્ષરધામમાં કોણ જાય, એ જ જાય. ત્યારે એ ઘાનલા ગામની જે મૂડી ડોસી, એને પોતાના પતિને એમ કીધું કે તમે હું વાત કરો છો કે તમે ભલે માળા ઓછી કરી હોય પણ તમે મને ભગવાન ભજવામાં સહકાર આપ્યો છે ને, મારા હાથના રોટલા ખાધા છે ને, અંતકાળે ભગવાનને લઈને તમને લેવા આવીશ. આવી સ્ત્રી ભક્તો આ સત્સંગમાં થયા, કેટલો કેફ હશે ને, કેટલો કેફ હશે, કેવા એ ભગવાનને ભજતા હશે, કેવા ભગવાનમાં મસ્તીવાળા હશે. અને આ બધી જ મસ્તી ચડે છે સાધુના સમાગમથી. જેટલો જેને કથા વાર્તાનો અભ્યાસ એનો જીવ એટલો બળિયો થાય, જેની કોરની મહારાજ કે કથા વાર્તાની જેને આળસ, એની કોરની એમ અટકળ કરવી, એમાં રૂડાગુણ કોઈ દી નહીં આવે. નિત્ય વાલા ભક્તો, તમે કથા વાર્તાનો આગ્રહ રાખો, પાટોત્સવ પર સાંભળો છો, શનિવારે સાંભળો છો, પણ રોજ સવાર સાંજની લાઈવ કથા થાય છે, એને પણ સાંભળવાનો તનતોડ અભ્યાસ રાખો. વરસમાં જો આત્મા ફરી ના જાય તો મને કહેજો, વરસમાં આત્મા બીજી રીતનો ના વર્તવા લાગે તો મને કહેજો, ગમે ત્યારે સમય કાઢીને લાઈવ ના સાંભળો, પછી સાંભળો, પણ સાંભળી લો, સાંભળી લો, કથા વાર્તાથી જીવ બળિયો થશે. મેથાન ગામે આવ્યા છે એટલે તરત વરરાજાના માતૃશ્રી આવી ગયા. શાના માટે બોલો ને તમે, કઈ મને નથી ખબર, કઈક તો આપો, તમારું શું કરવા આવી ગયા, પોખવા માટે. અમારા દાદા એકલા બોલે છે, બોલો, આ બધા નહીં પોખાયા હોય. મેથાન ગામે વર પોખવા એના માં આવ્યા, અને પોખીને પછી શું કે ગણપતિના દર્શન સૌથી પહેલા કરવામાં આવે, વિઘ્ન વિનાયક દેવ કા જોડલું ઠેક ઉધી ગમે તે રીતે ખખડતું લડતું પડતું પણ પાર પડી જાય, વચ્ચે કાંઈ ઉપાધિ આવે ને. એક જણે એના દીકરા દીકરીના લગ્નમાં એક બહુ મોટા બાપુને બોલાવ્યા, કરોડો રૂપિયા ખર્ચીને બાપુ આવ્યા, બાપુએ આવીને બધા બધું કરી દીધું, બહુ મોટા બહુ મોટા, ખબર નહીં વરસમાં છૂટાછેડા થઈ ગયા. હવે બાપુનો હું વાંક, એ તો પરોપકાર કરવા જ આવ્યા હતા, એને તો સારું જ કીધું પણ આ રથના પૈડું જેવું આવી ગયું, ટ્રેક્ટરનું સાયકલનું, તો કેટલા દી હાલે, ના હાલે, ચાલે જ નહીં. એના કરતાં પહેલેથી આમ જોઈન લેવું, કેવું ટાયર ભાઈ, આ હરખું જ આ હરખું, તો સ્પીડમાં એક જતું રહે તો એ બેલેન્સિંગ જતું રહે, એટલે બે હરખું હાલે એવો લેવો રથ. મેથાન ગામે વર આવ્યો, મેથાન ગામે વર પોખાય,
गणपति दर्शन नु कहवाय। प्रथम दर्शन मारे प्रभु ना मारे तो सौना दर्शन एमा। गोविंद राम माने के मारे कोई गणपति दर्शन नहीं, मारे काई पोखावू नथी, मारे तो मारा नाथ ने हौथी पहला मड़वू छे, ये ज मारा बधाई दर्शन। आने कहेवाय उपासना। एक सहजानंद सिवाय बीजू कहीं जोए नहीं, एक स्वामीनारायण सिवाय बीजू कहीं खपे नहीं। हम तो एक सहजानंद सहजानंद गावे, हमारे मन स्वामीनारायण दूसरो न भावे। आटली उपासना पाकी आपड़ा पूज्यपाद गुरुजीनी आपड़ी पर असीम कृपा छे, असीम कृपा के आ लोयाधाम परिवारनी नशे नशनी अंदर सहजानंद सर्वोपरि, सहजानंद सर्वोपरि आपने गुरुजीए दानमां आपी दीधुं छे। एटले आ अमारा त्यागीनी अंदर पण बीजी कोईपण हमजन में कोईपण त्यागी ने फेर हसे, एम कोईकनो महिमा वधारे ओछो गम्मे ते हसे, सत्संगना लोयाधाम परिवारना हरिभगतनो महिमा कोईक बाबत में ओछो वधारे ए बधुं हसे, पण एक बाबतनी अंदर आखो परिवार एक छे, स्वामीनारायण सर्वोपरि आमां लोयाधाम परिवार एक छे, एमां कोई फेरफार नहीं। ए पूज्यपाद गुरुजीनी बहु मोटी कृपा छे। स्वामीनारायण सर्वोपरि ए बाबतमां बधानो मत एक, बधानी रुचि एक, कारण के गुरुजीए पहलेथी टांकनो लईने एज पायुं छे। सद्गुरु शुं करे भगवान आपे, आजे समजायुं छे ने के स्वामीनारायण जेवो कोई हतो नहीं, कोई छे नहीं, हशे नहीं, ए बहु मोटी वात छे। नथी समजाती, आखा आखा थोथा गोड़वी नाखे तोय नथी समजाती, એ સહજમાં આપણને આપ્યું। ગોવિંદ રામને એમ છે મહારાજથી અધિક કાંઈ નથી। પૂજાભાઈના દરબારમાં મહારાજ બેઠા હતા અને પૂજાભાઈના દરબારની અંદર ચંદ્રની સામે જેમ ચકોર પક્ષી જોઈ રહે એમ આખી સભા અકડે ઠગ ભરાઈને બેઠી છે। ત્યાં આગળ એ સભાની અંદર માથે મોડીડું બાંધેલું, હાથે મીંડળ બાંધેલો અમરબાઈએ માથે મોડિયો મૂક્યો છે અને શ્રીફળને સવા રૂપિયો લઈને બે જોડલું આવ્યું છે। માથે મોડેડો હાથે મીંઢળ ધારી વિચારી હૃદય શીતળ, માથે મોડેડો હાથે મીંઢળ તાળી પાડીને ગાવ હૃદય શીતળ, અમર માથે મોડેયો ધારી શ્રીફળ સવા રૂપિયો લાવી, અમર માથે મોડેયો ધારી શ્રીફળ સવા રૂપિયો લાવી, પ્રણામ કર્યા બહુ પ્રેમે ભરી, પ્રણામ કર્યા બહુ પ્રેમે ભરી, તેને માથે હાથ મૂક્યો હરે, તેને માથે હાથ મૂક્યો હરે, મને આવા કામમાં સંભારે એવી વાત છે દુર્લભ સંસારે, મને આવા કામમાં સંભારે એવી વાત છે દુર્લભ સંસારે, એવી વાત છે દુર્લભ સંસારે, એવી વાત છે દુર્લભ સંસારે। માથે મોડેડું હાથે મીંઢળ અમરબાઈને માથે મોડ્યો અને શ્રીફળને સવા રૂપિયો લઈને પૂજાભાઈના દરબારમાં જ્યાં મેથાનમાં આવે, શ્રીજી મહારાજે સભાને બંધ કરી ટગર ટગર આ બંને પતિ પત્ની મહારાજને જોયા, સૌથી પહેલાં પ્રણામ કર્યા મૂર્તિને, પછી પીવા લાગ્યા। મહારાજે કહ્યું મૂર્તિના દર્શન કેમ કરવા, તો કુશળ કુંવરભાઈ ધરમપુરના કરતા મૂર્તિને નિરખતા આખી નિરખીને અંતરમાં ઉતારતા, જેવી બહાર દેખાય છે એવી અંતરમાં દેખાય એ મૂર્તિના દર્શન કર્યા કહેવાય। આપણે મંદિર આવીને જતા રહીએ અને મહારાજે હું પહેર્યું હતું એ ખબર ના રહે, મહારાજ કેવા વાઘા પહેરીને હતા એ ખબર ના રહે, તો દર્શન કેવા કર્યા, નિરખીને દર્શન કર્યા। શ્રીજી મહારાજ બહુ રાજી થયા, આખી સભા જોવે છે કે આ ગોવિંદ રામને આ અમરબાઈ બે જણા લગ્નમાંથી સીધા મીંઢોળ 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 ક્યારે છોડે મને નથી ખબર, હા બાંધે કેમ ને ક્યારે છોડે, પણ એ મીંઢોળ મોડીઓ આ બધું મૂકીને માથે મૂકી નહીં આવે, શણગારો સજી નહીં આવે, લગ્નનું જાણે અહીં મોયરું હોય એમ આવી ગયા છે, બધા લોકો જોઈ રહ્યા બેની સામે, ત્યાં તો શ્રીજી મહારાજે બેના માથે હાથ મૂક્યા અને મહારાજ કહે છે સાબાસ ગોવિંદ રામ, સાબાસ અમરબાઈ, આખા સંસારની અંદર લગ્નના વિવાહના કામની અંદર કોઈ મને સંભારે એવા તો તમે બે છો કે તમે મને સંભાર્યો, બાકી કોઈને યાદ જ ક્યાં આવે છે, મહારાજે સાબાસી આપી, એનો જ જન્મ સફળ છે જેને શ્રીજી મહારાજ સાબાસી આપે। આખા જગતની સાબાસી લેવાની જ્યારે છોડીશું, આખા જગતની સાબાસીને આખા જગતના વખાન મેળવવાનું છોડીશું, ત્યારે પુરુષોત્તમ નારાયણ કહેશે વાહ 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 તું મારો ખરો ભગત સાબાસ છે તને। બ્રહ્માનંદ સ્વામીની કડી હું ઘણી વખત ગઉં છું, મેરો મેરો કહી હે ઈશ મેરે શીશ હાથ કબ ફેરોગે,
मेरो मेरो कहे है एश, मेरे शीश हाथ कब फेरोगे, हाथ कब फेरोगे। आने शाबाशी कहेवाय। भगवान जयरे अपनी भक्ति जो अपनी निष्ठा जो अपो धर्म जो अपना नियम जो भगवान एम के तू मारो छो तू मारो छो तू मारो छो, भगवान दौड़ी ने छातीए लगावी दे। एक माँ पोताना दीकराने जेम छातीए चांपे एम जयरे पुरुषोत्तम नारायण आपने चांपे ने त्यारे अपनी भक्ति ने कड़स चढ़ियो कहेवाय। अने ए करवा माटे ज आ लोयाधाम परिवार छे। पुरुषोत्तम नारायण ने वाला थवा माटे ज मारो ने तमारो जन्म छे। हूँ भले त्यागी हो तमे भले गृहस्थ आश्रम हो पण पुरुषोत्तम नारायणना संबंधे एनी एना खोळामां बेसवा माटे ए आपणा माथे हाथ मूके એની માટે તો આપણા બધાયના પ્રારબ્ધ એક સરખા જ છે। ત્યારે અમે તમે જુદા નથી, ત્યારે અમે તમે બધા ભેગા છે। અમારો પ્રયત્ન પણ એ છે, તમારો પ્રયત્ન પણ એ છે। મહારાજે માથે હાથ તો મૂક્યા, પછી મહારાજ ધીરે રહીને બોલ્યા, તમારી જોડ બની છે સારી, બહુ સરસ જોડ છે, કોઈને ન મનાય એવી ન્યારી। બંનેને ભગવાનનું ખેંચાણ આવું તો કોઈનું થાય જ નહીં। ભાઈ બેન જેવા લાગો તમે, અજોડ જોડ લાગે છે અમને। શ્રીજી મહારાજ કહે છે, ઓહો હો, અમે એવું જોયું કોઈ પુરુષનું મન અમારામાં ખેંચાનું હોય સ્ત્રીનું ન ખેંચાય, સ્ત્રીનું ખેંચાનું હોય પુરુષનું ન ખેંચાય, પણ આ તો અજોડ જોડલું છે, બંનેનું ખેંચાણ અમારામાં। વાહ 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 ગોવિંદ રામ, વાહ વાહ અમર, તમારા બેની જોડી તો ભાઈ બેન જેવી શોભે છે। કેવી શોભે છે, વાહ, આખી સભામ થઈ ગઈ। હવે ભગવાન બોલે એટલે ભાઈ બેન જેવી શોભે છે। સભામાં સર્વેના કાન ચમક્યા, આવી વાત પ્રભુ કેમ ઉચર્યા। સભામાં સર્વેના કાન ચમક્યા, આવી વાત પ્રભુ કેમ ઉચર્યા। મહારાજ તો છે અતિ મોટા, મહારાજ તો છે અતિ મોટા, પણ સંસાર વાત માં છોટા, પણ સંસાર વાત માં છોટા, કદાચ મજાક કરતા હોય બાળવય માં સાધુ થયા સોય। મારા તો નાનપણ માં સાધુ થઈ ગયા ખબર ના હોય, બાળવય માં સાધુ થયા સોય, ખબર ના પડતે હોય એમ સંસારી સાથે વર્તાવું કેમ, ખબર ના પડતી હોય એમ સંસારી સાથે વર્તાવું કેમ, પણ સંસાર વાત માં છોટ સભામાં બધાના કાન ચમકી ગયા, ભાઈ બેન જેવા। આવું તો કઈ કોઈ નવ પરિણીત ને કહેવાય, એવું કહેવાય સુખેથી રહો, તમારો સંસાર ખૂબ સારો ચાલે, તમને પુત્ર પરિવાર ખૂબ મળે, બધી રીતે સુખી થાવ, તમારો રથ ભગવાન સુધી પહોંચે, આવા આશીર્વાદ દેવાના, એની જગ્યાએ શું આશીર્વાદ દીધા, ભાઈ બેન જેવા। એટલે બધા વિચારે છે કે મહારાજ આમ ભગવાન ખરા, પણ સંસાર વાતમાં પાછા ઘૂસપૂસ કરે મેથાનની સભામાં। ખબર નથી તમને, 11 વર્ષે તો ઘર છોડી દીધું હતું, એટલે આમે લગ્નમાં ગયા હોય નાના હોય ત્યારે એમને જ ખબર હોય જ નહીં ને શું બોલાય આમ સંસારનું। આમ તો મૂળ તો ત્યાગ વૈરાગવાળા, એટલે એમને ખ્યાલ જ ના આવે કોની યારે કેમ વાત કરવી એ, આને કાંઈ આવું ના કહેવાય। પણ હવે ભગવાન છે, આપણે તો કહેવાય નહીં ને એમને કશું। બે જણના વિચારો જુદા છે, આખી સભાથી નહીં, આખા સંસારથી નહીં, બ્રહ્માંડોના ઈશ્વરોને દેવતાઓ કરતા પણ જેના વિચારો જુદા છે, પ્રકૃતિ પુરુષ સુધીના ઈશ્વરો કરતા જેના વિચારો જુદા છે, એવા અનાદિ મુક્તો જેવા વિચાર બંનેના છે। દંપતીના વિચારો છે જુદા, નાથ ના મર્મને સમજે ઊંડા, માયા તના આવરણને ભેદે આત્માના વૈરાગ્યને કેળવી, મનોમન કરે છે સંકલ્પ, મિથ્યા શબ્દ ન થાય કોઈ કલ્પ, બંનેને નિજ વિશ્વાસ ભારે, અન્યોન્ય અનવિશ્વાસ પણ હારે। બંને જણે વિચાર્યું, આમ બંને એકબીજાની હામું જોવા માંડ્યા, શ્રીજી મહારાજ એ બેની હામું જોવે,
એ બે એકબીજાની સામું જોયું, મનોમન સંકલ્પ કર્યો કે ભગવાન છોટા નથી, સંસારની વાતમાં સમજતા નથી એમ નહીં, ભગવાન બધું જ સમજે છે, સમજવાની જરૂર તો આપણે છે. મનોમન ગોવિંદરામ નક્કી કરે છે કે આજથી મારે હવે અમરને બેન તરીકે જ રાખવી. અમર એવું નક્કી કરે છે મારે આજથી ગોવિંદરામ સાથે ભાઈ તરીકે જ રહેવું. પણ બંનેને નિજ વિશ્વાસ ભારી, પોતાનો વિશ્વાસ બંને બહુ ભારી છે, અન્યોન્ય અનવિશ્વાસહારી. પણ એમ છે ગોવિંદરામને કે હું તો કદાચ એને બેન કરી દઉં પણ અમર માનશે. અમરને એમ છે કે હું તો એને ભાઈ કરી દઉં પણ એ માનશે, કારણ કે સપ્તપદીના મંત્રો છે, સાથે રહેશું, સુખ દુઃખમાં ભેગા રહેશું, ક્યારેય પણ છૂટા નહીં પડીએ, અને જો વિચારો જુદા પડે તો છૂટા પડવાનું થાય. એક બાજુ પર સપ્તપદીના મંત્રો લીધા છે. આ વિવાહ એટલે એક દિવ્ય પ્રસંગ છે. 16 સંસ્કારમાંનો વિવાહ એ એક સંસ્કાર છે. જેવી રીતે આજે જગતની અંદર લગ્નને એકદમ આમ એકદમ પાર્ટી જેવું કરી નાખ્યું છે ને, વિવાહ એવો નથી. વિવાહ 16 સંસ્કારમાંનો એક દિવ્ય સંસ્કાર છે, જે ગ્રહસ્થ આશ્રમ દ્વારા ગોપાળન સ્વામી આ પૃથ્વી પર આવે છે, જે ગ્રહસ્થ આશ્રમ દ્વારા રામકૃષ્ણાદિક અવતારો આ પૃથ્વી પર આવે છે, જે ગ્રહસ્થ આશ્રમને જે વિવાહને નિમિત્ત બનાવીને સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવે છે, એવો દિવ્ય પ્રસંગ છે વિવાહ. એ જે રીતની મેન્ટાલિટી આજે લોકોની હોય એવો પ્રસંગ નથી. વિવાહ એક દિવ્ય પ્રસંગ છે, ભગવત પ્રસંગ છે, શાસ્ત્રીય પ્રસંગ છે. એની અંદર લીધેલા વચનો એ લોકોને તોડતા આજે વાર નથી લાગતી. બીજી જગ્યાએ મોહ થાય તો ઓલું હું બોલ્યા હતા એ જ ખબર નથી, શું ન્યા વચન દીધું હતું એ જ ખબર નથી. આ ફેસબુકો ને બધી બુકો એટલી ખરાબ છે, જેટલી હારી છે એટલી જ ખરાબ છે. કેટલાના સંસાર તોડ નાખ્યા છે, કેટલાના સંસાર, સારા સારાના ઘર તોડ નાખ્યા છે. એ તો જેટલું જરૂર હોય એટલું યુઝ કરીએ તો જ સારું છે, બાકી આ નાના નાના ડબલા છે ને, માણસને ડબલા કરી નાખે. આવું માણસની માનસાઈ જતી રહે, ભક્તપનાની ક્યાં વાત કરો છો, માનસાઈ જતી રહે. આટલા નાના છોકરા હોય, હવે આને મોહ બીજી જગ્યાએ થયો અને એ મોહ થયો, એ કદાચ છોકરાને મોહ થયો ને છોકરી આરે છૂટા છેડાલે, છોકરીને મોહ થયો ને છોકરા આરે છૂટા છેડાલે, ઓલા બિચારા નાના બાળકની શું દશા. 15 દિવસ આને ઘેર રહીને 24 કલાક આને ઘેર જવાનું. એ બાળક ઉપર પણ દયા નથી જીવને. ધિક્કાર છે એવા આત્માઓને જેને નાના કુમળા બાળકો પર આપણો ભોગ આપી દઈએ. એક નાના બાળક માટે આપણે આપણી ઈચ્છાઓનો ભોગ ના આપી શકીએ. હવે તમે સંસારથી જોડાઈ ગયા છો, પાર પાડો, ગમે તે રીતે પાર પાડો. હવે એકાબીજાનું સહન કરીને પાર પાડો. હવે વચ્ચેથી છૂટા પડો, નાના બાળકો કેટલા રખડી જાય, એને કેટલું દુઃખ. એને 15 દિવસ મમ્મીને ઘેર, 1 દિવસ પપ્પાને ઘેર, ન્યા જાય તો પાછો બીજો પુરુષ દેખાય, આ બાજુ આ બાઈ બીજી હોય તો બીજું દેખાય. કેટલું ખરાબ વાતાવરણ એ નાના છોકરાના માનસમાં સર્જાય, એ સર્જનારને એટલો બધો દોષ લાગે ને, એટલો મોટો દોષ લાગે ને, પાપમાંથી છૂટી ના શકે એટલો મોટો દોષ લાગે. કુમળા બાળકોના માઇન્ડને વિકૃત કરવાવાળા જે આત્માઓ હોય એને ધિક્કાર. હા, કદાચ કોઈ પરિસ્થિતિ એવી થઈ, એ વાત જુદી છે આખી. આપણને નહોતી ખબર એ દારૂડિયો છે, માંસાહારી છે, આવો છે, ઓકે, વાંધો નથી. પણ જેની અંદર ખાલી બાંધછોડ કરવાની હોય, થોડી ઘણી બાંધછોડ, આમ નહીં, આમ નહીં, આમ નહીં, એટલું તો બાંધછોડ કરીને સંસારને પાર પાડતા શીખીએ. એની માટે નહીં, હા, સત્સંગના પક્ષ માટે, ભગવાન ભજવા માટે શ્રીજી મહારાજે છૂટ આપી છે, કરો. પણ થોડું ઘણું મનનું ધાર્યું નહીં કરવા, અથવા બીજી જગ્યાએ મોહ થઈ જાય, એના કારણે કોઈ નાના બાળકોને રખડાવી દેવા મોટા મોટું પાપ જ છે. એ સંસારની અંદર પડેલા, તમે બધા ઉંમરવાળા છો, પણ આ જુવાન જે હોય ને એને ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ગાડીઓને એક્સિડન્ટ જુવાનીને થાય. હવે 60 વર્ષે આપણે શું એક્સિડન્ટ થાય, સ્પીડ જ ના હોય તો. પણ આ 25, 30 અને 35 વાળા હોય ને, આમ સ્પીડમાં હોય, બધું આમ રૂપાળું બહુ લાગે, કાચ આમે ઉભા રહે તો લાગે કે મારા જેવો આ દુનિયામાં કોઈ છે જ નહીં, ભાઈ સ્વર્ગના દેવતારે ઉભો રહે હળેલા કૂતરા જેવો લાગે, ને આ હું આમ હરખું કર્યા કરે છે, આ કચરાને હરખો કરે, કચરામાં મોહ, આ કચરો દર આને 15 દિવસે કપાવવું પડે, તબલાવાળા ભાઈ આને દર 15 દિવસે કપાવવું પડે. પણ આ કચરામાં મોહ, કળિયુગને આપણે જીવતો જુઓ, નખમાં મોહ, આવડા મોટા નખ કરે છે, આવડા મોટા. પહેલાં છે ને રાક્ષસને રાક્ષસીઓ મોટા નખ રાખતા, મોટા મોટા નખ. કચરો જેને કાપી નાખવો પડે એવો કચરો, એને મોટો કરવાનો, અને એને એ શોભા, કચરો શોભા વધારે, તો કચરો કોની શોભા વધારે? માફ કરજો, મારો કહેવાનો અર્થ એવો નથી કે આ
પણ તમે તમારી રીતે ન્યાય કરો. હાલો મારું છોડી દો. તમે કચરો કોની શોભા વધારે? કચરાની. જેને એમાં પ્રીતિ થાય એ કચરો જ છે. ના, બરાબર આમ રાખવી જોઈએ, હું એવું નથી કહેતો. અમારે જ્યાં મુંડો કરાવી દો, હરખું રાખો, વાળ સરસ રાખો, જે તમારે ઘટતું હોય એવા કપડાં પહેરો. લગ્ન પ્રસંગોમાં જાઓ તો અમારે જેમાં આમ ચિથરાવીટીને ના જતા રહેશો, સરસ આમ શોટ બોટ આમ ઇસ્ત્રી કોઈને વાગે લોહી નીકળવું જોઈએ, પહેરીને જાઓ, વાંધો નહીં. એમાં હું અમારી ના જ નથી, કારણ કે જે અમારે શોભારૂપ છે એ તમારે દૂષણરૂપ છે. મહારાજ કે તમારે જે શોભારૂપ છે ને અમારે દૂષણરૂપ છે. અમારે ફાટેલ તૂટેલ ગોદડી હોય એ અમારી શોભા છે, અને તમારે રાજમહેલ હોય, મોટો સોફો હોય, ઓડી ગાડી હોય, સમજ્યા, ખાવા પીવાના મેવા મીઠાઈના ઢગલા હોય, દૂધ માગો તો દૂધપાક મળે એવું હોય, એ તમારી શોભા કહેવાય. એ કરો, ના નથી. પણ શ્રીજી મહારાજને ભેગા રાખીને હું ભગવાનનો ભક્ત છું. એટલા બધા દેહ રખાણ, એટલા દેહમાં આસક્ત આપણા ભગવાનના ભક્તો આટલી કથા વાર્તા સાંભળ્યા પછી ના હોય. આ તો આનો તો પતરાવડું છે સ્વામી, કે પતરાવડું છે, ઉપયોગ કરો, યુઝ એન્ડ થ્રો, છોડવાનું છે. ગમે એટલું આને આમ કરીએ પણ આને કરચલીઓ નહીં પડે. પડશે કે નહીં પડે? આને કાળા કરાય, આને કાંઈ થાય છે? આને કાંઈ થાય? એ તો પડવાની જ, પડવાની જ. માટે દેહના નિભાવરૂપ કરો. આ એક વાત હાથ ઊંચી એટલે કરું છું કે એક વેત ઊંચા થવાય. દંપતિના વિચારો જુદા છે, મનોમન સંકલ્પ કર્યો, પણ આપણને આ કેવી રીતે એકબીજાને સાથ સહકારનો વિશ્વાસ હજુ નથી આવતો. પોતા પર વિશ્વાસ છે પણ સામેવાળા પર વિશ્વાસ નથી. પછી તો લગ્ન થઈને મહારાજના દર્શન કરીને ઉપર ગયા. હવે આ બાજુ ઉપર મેથાનની અંદર ત્યાં પોતાને ઘેર જાય છે. ત્યાં ઉપર જ્યાં ઓરડો છે શયનખંડ પતિ પત્નીનો, ત્યાં અમરબાઈ ગોવિંદરામની વાટ જોઈને બેઠા છે. બારીઓ દરવાજા બધું ખુલ્લું રાખ્યું છે. ગોવિંદરામ આવ્યા એટલે ગોવિંદરામે આવીને તરત બોલ્યું, બોલ્યા તરત જ, પેલા વિચારો ચાલે છે. ગોવિંદરામ આવે બોલ્યા ઘરે, બાઈ શું આપશો સાથ મને? ગોવિંદરામ આવે બોલ્યા ઘરે, બાઈ શું આપશો સાથ મને? મહારાજની મરજી તમે જાણી, મહારાજની મરજી તમે જાણી. બોલો હવે દેવી તમે વાણી, બોલો હવે દેવી તમે વાણી. અમર બાઈ વૈરાગ્ય ને પામી, બોલ્યા અતિશય તીખી ત્યાં વાણી. અમર બાઈ વૈરાગ્ય ને પામી, બોલ્યા અતિશય તીખી ત્યાં વાણી. દેવી તજી ને બેન કહો ને, વાહ વાહ અમર બાઈ કહો ને. દેવી તજી ને બેન કહો ને, દેવી તજી ને બેન કહો ને. મારા વાલા ને દિલથી વરો ને, મારા વાલા ને દિલથી વરો ને. જગત ભલે સમજે દંપતિ, પણ આપને તો હરી સંપત્તિ. જગત ભલે સમજે દંપતિ, પણ આપણે તો હરી જ સંપત્તિ. પતિ પત્ની નો સંબંધ ત્યાગી, રે સુભાઈ બેન સંબંધ હારી. પતિ પત્ની નો સંબંધ ત્યાગી, સુભાઈ બેન સંબંધ હારી. ઉપર ઓરડામાં પહોંચ્યા ને ગોવિંદભાઈ કે, દેવી કેમ મને સહકાર તો આપશો ને? ત્યાં તો આ તો સહજાનંદી સિંહ ને ગોરકી. ગોવિંદરામ ને કે, ભાઈ દેવી નહીં બેન કો બેન. અને ત્યારે ગોવિંદરામની છાતી ગજ ગજ ખીલી ગઈ કે, વાહ મહારાજ વાહ, મને તમે પત્ની નહીં, મને તો સાચી બેન દીધી છે. પોતાના હૃદયમાં આનંદ થઈ ગયો. બંને જણે વાત કરી. અમરબાઈ બોલી છે, અમરબાઈ કહે છે કે, જગત ભલે આપણને દંપતિ સમજે, ભલે પતિ પત્ની સમજે, પણ આપણે તો ભગવાનની સંપત્તિ છીએ. પતિ પત્નીનો સંબંધ ત્યાગી, ભાઈ બેનને સંબંધ રહેશું હારી. આ બંનેને તાળીઓથી વધાવો. કેવી સમજણ! આ કેવા સહજાનંદી સિંહ! જગતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, અનેક શાસ્ત્રો રચાના છે, પણ જે શ્રીજી મહારાજને ત્યાં જે કથાઓ લખાની છે ને, આવી કથાઓ આજ સુધીના પૃથ્વી પરના આદિ શાસ્ત્રોમાં પણ નથી લખાની. શ્રીજી મહારાજ આ કામ કરવા આવ્યા હતા. મહારાજે મધ્યના 33મા વચનોતમાં કીધું, હે સંતો ભક્તો, તમે આજ દિવસ સુધી અમારી ભેગા રહ્યા છો, તો અમે આજ દિવસ સુધી કઈ વાતની દ્રઢતા કરતા આવ્યા છે? તમે કાંઈ વિચાર્યું હોય તો કહો.
અને ત્યારે સંતોએ અને હરિભક્તોએ પોતપોતાની રીતે વાત કરી. મધ્યનું 33મું વચનાવત વાંચજો. શ્રીજી મહારાજે બધાની વાત સાંભળ્યા પછી કીધું કે અમે તો આ પૃથ્વી પર પ્રગટ થયા ને તે દિવસથી નિષ્કામી વર્તમાનની દ્રઢતા કરાવવા માટે જ આવ્યા છીએ. અને મહારાજ કે નિષ્કામી વર્તમાન જેને પાકું છે એ લાખો ગાવ છેટે હોય તો એ અમારી પાસે છે, અને જેને નિષ્કામી વર્તમાનમાં ખામી છે એ તો અમારી પાસે છે તો લાખો ગાવ છેટો છે. નિષ્કામી વર્તમાનવાળાના હાથની સેવા અમને ગમે છે. મૂળજી બ્રહ્મચારી અતિ નિષ્કામી છે તો એના હાથનું ખાવું પીવું અમને ગમે છે. વાલા ભક્તો, મહારાજને સંયમ બહુ ગમે છે. આપણા લોયાધામ પરિવારના એવા યુવાન યુવતીઓ છે, ચાતુર્માસ દરમિયાન એક મહિનો નિયમ રાખે, બે મહિના નિયમ રાખે, પોતાની શક્તિ મુજબ કોઈ ચાર મહિના પણ નિયમ રાખે. કોઈક પતિ પત્નીઓ એવા છે, આ ગોવિંદ રામ અને અહીં આગળ જે અમરની જોડી છે, એને એક પુત્ર કે એક પુત્રીનો જન્મ થયો હોય પછીથી એ લોકો ભાઈ બહેનની જેમ જ રહેતા હોય એવા પણ યુવાન યુવતીઓ લોયાધામ પરિવારમાં છે. મહારાજને ગુરુજીની કૃપાથી એને તાળીઓથી બતાવો. અને સંયમ તો આપણે કેળવવો જ પડે, સંયમ કેળવવો જ પડે. વિષય એમાંથી પાછી વૃત્તિ વાળવા માટે જ ગ્રહસ્થાશ્રમ છે, એના માટે જ છે. 50 થાય એટલે વનમાં જતા રહ્યા બરાબર, નહીં તો 75 વર્ષે ગુરુજી કહે ને, એક બાપા 75 વર્ષે ત્યાં મહારાજના સિંહાસન પાસે પ્રાર્થના કરતા હતા. ગુરુજી કે બાપા કેટલા છોકરા? 6. લો, તો કોની ભેગા રહો? એક કે ભેગા નહીં. તો શું કરો છો? તો કે હમણાં નવી લાવ્યો છું ને પરણીને. અને કીધું નિયમ શું પાડશો? તો કે બ્રહ્મચર્ય વ્રત પાડીશ. આવે કેટલા વર્ષે? હવે બ્રહ્મચર્ય વ્રત પાડીશ, 75 વર્ષે. બોલો, ગાડી પૂરી થવા આવી ત્યારે. માટે ભગવાનના ભક્તોએ અમરબાઈ અને આ ગોવિંદ રામના આખ્યાનમાંથી આ શીખવા જેવું છે. પછી અમરબાઈ પોતાના પતિને કહે છે, પ્રીતે કેવા લાગ્યા અમરબાઈ, બાઈ મારે કેવું થોડું કાઈ, અસી ધારા વ્રતા તો રખાય, વૈરાગ્ય વૃત્તિ જો અખંડ થાય, નિયમ રહે છે બ્રહ્મચર્ય વ્રત, જ્યાં રહું હું ખસવું ત્યાંથી તત્ર, જ્યારે ઓરડે મારે રહેવું તમારે ત્યાંથી નિસરી જવું, ભેગા રહેતા સ્પર્શ જો થાય ઉપવાસ કરવો બંને ત્યાય, 7 વખત મંજૂર છે બેન, વાલાનું મારે રાખવું વેન. અમરબાઈ પોતાના પતિને કહે છે, ગોવિંદ ભાઈ હવે આપણે ભાઈ બહેન થયા, જગત આપણને પતિ પત્ની સમજે છે, એટલે જગત તો વારે વારે પૂછશે તમારે દીકરો કેમ નથી, દીકરી કેમ નથી, પૂછ્યા કરશે, પણ આપણે તો ભાઈ બહેનની જેમ જ રહેવાનું છે. આપણા ઓરડાના દરવાજાઓ ક્યારેય બંધ નહીં થાય, આપણી બારીઓ ક્યારેય બંધ નહીં થાય. ઓરડામાં હું સૂતી હોઉં તો તમારે ઓસરીમાં સૂવાનું, તમે ઓરડામાં સૂતા હશો તો હું ઓસરીમાં સૂઈશ. આપણે ઘરમાં રહીએ છીએ, ક્યારેક જમતા, ક્યારેક કપડાં આપતા લેતા જો સ્પર્શ થઈ જાય તો બંને ઉપવાસ કરવો. આની કેવી સમજણ હશે! શ્રીજી મહારાજના એક વચને, એક વચને કેવો એના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ હશે, એને કેવા ભગવાનને વાલા કર્યા છે. જો વાલા માટે બધું જ છૂટે છે. જે વાલો કરે ને, અમેરિકાની અંદર 35 વર્ષથી ઇલીગલ વ્યક્તિઓ છે, પોતાની પત્ની અને છોકરીને દેશમાં મૂકીને આવ્યા હોય, દીકરીના લગ્ન અહીંના પૈસે ત્યાં કર્યા હોય, એ ભાઈ નથી જઈ શક્યા અને અહીં આગળ રહ્યા થકા ન્યા પરણાવ્યા હોય, એવા ભાઈઓ તમને ઢગલા બંધ અહીં મળશે. રહી શક્યા 35 વર્ષ વિયોગમાં કે ના રહી શક્યા? અમે સાધુ થયા, એને સાધુ જેવું જ થઈ ગયું ને. આમ તો પત્ની ન્યા, દીકરી ન્યા, દીકરો ન્યા, ખાલી આમ પેલું વિડીયો કોલથી જોવે, બીજું કાંઈ પાસે તો જવાન નહીં, ફોનમાં વાત કરે. પણ તમે જો કેવું ખેંચાણ એની માટે. આ દેશમાં ઇલીગલ રહે છે, આ દેશની અંદર તાવ આવે, માથું આવે, રોગ થાય, ડૉક્ટર પાસે ન જવાય, ઇન્સ્યોરન્સ ન હોય તો પણ બધું સહન કરે છે. એક પત્નીમાં હેત છે, એક દીકરા દીકરીમાં હેત છે, વ્યક્તિ આટલું કરી શકે છે? ભગવાનમાં હેત જો થોડુંક થાય, શું ન કરી શકે, શું ન કરી શકે? બધું જ થાય, જેટલું આપણાથી નથી થતું એટલું ભગવાનમાં જ હેત ઓછું છે. અને ભગવાનમાં હેત વધારવા માટે જેને ભગવાનમાં હેત છે
એવા ભગવાનના મોટા પુરુષમાં હેત કરવું પડે, એની અંદર જીવને જોડવો પડે, એમાં જીવ જોડે એટલે ભગવાનમાં જીવ જોડાઈ જાય. પ્રથમનું 98 વચનામૃત માનુભાવાનંદ સ્વામી કે ભગવાનની ભક્તિ દિવસે દિવસે વૃદ્ધિ કેમ પામે અને દોષ માત્ર નાશ કેમ પામે. શ્રીજી મહારાજ કે જેમ જેમ મોટાનો ગુણ ગ્રહણ કરતો જાય એમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એમ એમની ભક્તિ ભક્તિ એટલે ભગવાનમાં હેત વધતું જાય. અમર બાએ જ્યારે આવું કીધું ત્યારે તરત ગોવિંદરામે કીધું, 7 વખત મંજૂર છે બેન, તારી શરતો મને બધી જ મંજૂર છે. અને આ વાત એને વર્ષોના વર્ષો વીતી ગયા. ગઢપુરમાં એક વખત શ્રીજી મહારાજ બેઠા હતા, શ્રીજી મહારાજ આમ પુષ્પ લીધું, પુષ્પ લઈને શ્રીજી મહારાજ આમ સૂંઘે, ઘડીક આમ ઉછાળે, પાછું લે, પાછું સૂંઘે, કોઈને ખબર ના પડે કે મહારાજ આમ કેમ કરે છે. સુમંતની સુગંધ ને લઈ ઉછાળે વન માળે ફરી વળી, સુમંતની સુગંધ ને લઈ ઉછાળે વન માળી ફરી વળી. આવું હેત જોયો નહીં ક્યારે, મુક્ત મુની એ પૂછ્યું છે ત્યારે. આવું કોઈ પુષ્પ પર હેત ના જોયું, સ્વામી એ પૂછ્યું, મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે ત્યારે. મહારાજ બોલ્યા ત્યાં હસીને, બોલ્યા ત્યાં હસીને, ઈર્ષા આવીશું સ્વામી તમને, આવીશું સ્વામી તમને. ગોવિંદ અમર ની જોડી ભારી, પુષ્પ માં સુગંધ તેની ભાવી, ગોવિંદ અમર ની જોડી ભારી, પુષ્પ માં સુગંધ તેની ભાવી. કેટલાક ત્યાગે સાધુ થાય, સાંખ્ય યોગ બાએ ધરાય, કેટલાક ત્યાગી સાધુ થાય, સાંખ્ય યોગ બાએ ધરાય. સાથે રહેવો ને નહીં લો પાવો, અતિ કઠણ છે આવું થાવું, સાથે રહેવો ને નહીં લો પાવો, અતિ કઠણ છે આવું થાવું, અતિ કઠણ છે આવું થાવું, અતિ કઠણ છે આવું થાવું. પેલો મહારાજ પુષ્પ ઉછાળે સૂંઘે, પાછા જોવે, પાછા ઉછાળે. મુક્તાનંદ સ્વામી કે આ પુષ્પ પર વળી આજે વાલાજીને આટલું બધું હેથાનું. એટલે એમણે ધીરેથી પૂછ્યું, મહારાજ આ પુષ્પ ફાવી ગયું, ફાવી ગયું મહારાજ? મહારાજ કે આ ફાવી તો ગયું ને, પુષ્પ ફાવી ગયું સ્વામી, પણ મહારાજ આટલું બધું હુંગો છો, આટલું બધું ઉછાળો છો, એની હામો જોયા કરો છો, તે આ પુષ્પના એવા તો શું ભાગ છે? મહારાજ કે સ્વામી તમને ઈર્ષા આવી લાગે છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ બહુ વખત હાંસામાં લેતા, આવડા મોટા હતા ને તોય, આવડા મોટા હતા તોય. મુક્તાનંદ સ્વામી કે પ્રથમ તો આંટીમાં આવી જવાય છે, અંતે જતા નીકળાય ખરું સ્વામી, અમે એટલું તો તમારું જોયું. મધ્યના 27મા વચનોદમાં કહે છે, શ્રીજી મહારાજ દાસત્વ ભક્તિના આચાર્ય તરીકે મુક્તાનંદ સ્વામીના ગરડા મધ્યના 62મા વચનામૃતની અંદર બિરદાવે છે કે દાસત્વ ભક્તિવાળા તો અત્યારે બે જ છે, ગોપાળન સ્વામી, બીજા મુક્તાનંદ સ્વામી. મહારાજ કે કોઈ પણ એક અંગ દ્રઢ કરીને મરવું, આત્મનિષ્ઠા, પતિવ્રતા કે દાસત્વ. દાસત્વની અંદર મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી સિક્કો મારી દીધો, સર્ટિફિકેટ આપી દીધું, અને પછી પાછા છેલ્લે વચનામૃતના અંતમાં એમ કે આ વાત તો અમે એટલે કરી છે કે મુક્તાનંદ સ્વામીની ઉંમર થઈ છે, રખે કસર ના રહી જાય સમજવામાં. આવડી મોટી સભામાં કે આવડી મોટી સભામાં, એકાંતમાં નહીં, કસર ના રહી જાય. અને સ્વામી કેવા દાસત્વ ભક્તિવાળા, મહારાજ હું પણ જાણું છું તમે આ વાત મારા માટે જ કરી છે, અમારા માટે નહીં, કોના માટે? મારા માટે. આપણે કહીએ તો શું કહીએ, અમને આ બહુ સારું કીધું તમે. કોને? અમારે આવું કરવું જોઈએ, મારે નહીં. આપણે એકલા તો કોઈ દી દાસ ભાવે વર્તી જ નથી શકતા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે મારા માટે જ વાત કરી છે. મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં છે, આખી સભાના ધારક છે, એ ધારે તો બોલી શકે. સ્વામી એમ ના બોલ્યા, તમે અમારા માટે વાત કરી છે, મહારાજ હું પણ જાણું છું કે તમે મારા માટે જ વાત કરી છે. કેવી દાસત્વ ભક્તિના આચાર્ય મુક્તાનંદી પરંપરાના આપણે બધા છીએ એ આપણને ગૌરવ અને કેફ રે કે આવા મુક્તાનંદ સ્વામી દાસત્વ ભક્તિવાળા, આપણે એવી દાસત્વ ભક્તિવાળા થઈએ, દાસના દાસ થઈએ. શ્રીજી મહારાજ કહે છે, સ્વામી આની અંદર ગોવિંદ અને અમરની જોડની સુગંધ આવે છે. કેટલાક અમે ત્યાગી સાધુ કર્યા, એને તો દેહનો સંબંધ છોડી દીધો, હવે એને શું? બીમાર, હાજા, ગમે તે થાય, એને સુખ આવે, દુઃખ આવે, લગ્ન થાય, મરણ થાય, જે થાય એને જોવાનું નહીં, સાંભળવાનું નહીં, જે થયું હોય એટલે એને તો સુખ, એને કાંઈ ના આવે વાંધો. હવે કેટલીક સાંખ્યોગી બાઈઓ થઈ તો એને ઘર છોડી દીધું, સંબંધી છોડી દીધા તો એને પ્રોબ્લેમ નહીં, પણ જેને ભેગા રહેવાનું એ તો સ્વામી અમને પૂછો કે કોને?
અમને પૂછો એ કેટલું કઠણ છે. ખરેખર ધન્યો ગ્રહસ્થાશ્રમ. શાસ્ત્રો કહે છે અમારા કરતાં પણ ગ્રહસ્થાશ્રમ મહાન છે. એટલા માટે વાલા ભક્તો, તમે ભલે તમને કઠણ વાત કહેતા હોઈએ પણ તમારો મહિમા અમે તમે સમજતા હશો એના કરતાં વધારે સમજીએ છીએ. કારણ તમારે આટલા જોબોની વિટંબનાઓ, તમારે ઘરના હપ્તાની વિટંબનાઓ, તમારે ગાડીઓને છોકરાઓને ભણાવવાની પરણાવવાની કેટલી વિટંબનાઓ છે, એ બધી વિટંબનાઓ વચ્ચે તમે આવી રીતે અમેરિકાની અંદર વીકડેઝની અંદર આમ ભજન કરવા આવો છો, નાની વાત નથી. પણ તમને જાજી સુગર એટલે નથી આપતા કે તમે જે છો ત્યાંથી હજુ ઉપર જવું છે, હજુ ઉપર જવું છે. આપણે હજુ ઉપર જવું છે, નીચે નથી જવું, આપણે ઉપર જવું છે. હજુ આપણે પામી નથી કે હજુ પામવું છે, જેટલું પામ્યા છે એનાથી હજુ વધારે પામવું છે. મોટા મોટા મુક્તો જે પામ્યા છે એ પામવું છે. એટલા માટે કઠણ વાત નહીં, તો ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. તમે કેટલું કરો, ત્યાગાશ્રમનું આખું પોષણ, અમારું પોષણ તમે કરો. અમારે તો ખાલી વિચાર કરવાનો, પાટો સૌ કરવો છે તો બહેનો રસોઈ કરવાના આવે તો પાટો સૌ થાય, યજમાન ના થાય તો થાય, બધાની જરૂર પડે. એમાં બધી જગ્યાએ જાજો પાઠ તો તમારો છે, અમારે તો આવી નહીં, બસ કરતાલ ખખડાઈ દેવાની, હાલો કલાકમાં પાછા ચાલ્યા. અને તોય તમને વઢીએ ને તમને કહીએ તોય તમે પાછા સહન કરો, હસતા હસતા બોલો કે જાણે કેટલું પ્રેમથી અમૃત પાયું હોય. એટલે ધન્યવાદ છે. પણ આવીને આવી સમજણ રાખીને હજુ આગળ વધવું છે. પૂર્ણ નથી થઈ ગયા, હજુ પહોંચવું છે, હજુ આગળ, હજુ આગળ, હજુ આગળ. ક્યાં સુધી? હૃદયને વિશે, તેજને વિશે, ભગવાનની મૂર્તિ અખંડ દેખાય ત્યાં સુધી, ત્યાં સુધી આપણો આ સત્સંગ ચાલુ છે. પછી અવધિ આવ્યો, મધ્યના આઠમાં મહારાજ કે પછી અવધિ આવ્યો, ત્યાં સુધી આ યજ્ઞ ચાલુ રાખવાનો છે, ત્યાં સુધી પહોંચવાનું છે. હવે આવો સંયમ કેળવવાનો છે. આમાં જોવાનું, સાંભળવાનું, ખાવાનું તો આવે જ, ક્યાં જોવાની આવો કઈ આવે? આમાં જોવાનું, સાંભળવાનું, ખાવાનું, આ નહીં છૂટે, આ નહીં છૂટે, આવું તો જોવું પડશે, આવું સાંભળવું પડશે, આ તો આવે જ નહીં. પિયાનો વાળા ભાઈ વિચારો તો ખરા, આ કેવી સમજણ આમને. શ્રીજી મહારાજ રાજી રાજી થઈ ગયા. આ બેયની સમજણને જોઈને શ્રીજી મહારાજ બોલતા બોલતા મુક્તાનંદ સ્વામી જોડે વાત કરતા કરતા રડવા લાગ્યા. બોલતા ભાવ વિભોર થયા, આંખે અશ્રુ બિંદુ આવ્યા, નેત્ર ખૂના તો નેહે ભીંજાણા, હરિવર તો સેવક માખે ચાના, હરિવર તો સેવક માખે ચાના. આ પીવડા છે ને, આમાં ખેંચાવાળા હજારો છે, તમે જાણો છો ને. અજાણ વ્યક્તિ આવે તો પણ આમાં ખેંચાય છે. એ તો લોહી ચુંબકનો પહાડ છે, મુમુક્ષુ એ લોખંડ છે, એમાં ખેંચાય. આમાં ખેંચાવા વાળો હજારો લાખો ને કરોડો હોય, પણ એ જેમાં ખેંચાય ને એ પાક્કી બાજી જીતી ગયો, એવા અમરબાઈ અને એવા ગોવિંદરામ છે જેમાં આ પુરુષોત્તમ ખેંચાયો છે. ઊંધી ગંગા, સમજાય છે? ઊંધી ગંગા. હું ઘણી વખત કહું છું કે આપણે તો ભગવાન અને મોટા પુરુષના ઉપકારોને યાદ કરીને રડીએ કે મારી પર કેટલો મોટો ઉપકાર આ મહારાજે મને સ્વીકાર્યો, હું હાવ કીડી જેવો જીવ, મને મહારાજે લીધો, મને આ મોટા પુરુષે પોતાનો કરીને રાખ્યો, મારા મોટા ભાગ છે. આપણે તો કદાચ રડીએ હર્ષના અશ્રુથી, પણ પુરુષોત્તમ નારાયણને જ્યારે રોવું આવે, સદગુરુને જ્યારે રોવું આવે કે આવો ભક્ત મારી પાસે છે, આવો શિષ્ય મારી પાસે છે, ત્યારે આપણે આપણા શિષ્યપણાની ભક્તપણાની બાજીને જીતી ગયા. આપણા નેત્રના ખૂણા ભીંજાય ત્યાં સુધી આપણે ઘણું આગળ છીએ, પણ એના નેત્રના ખૂણા જ્યારે આપણી ભક્તિને જોડે ભીંજાઈ જાય, એવી ભક્તિ કરવા માટે આપણો આ લોયાધામ પરિવાર છે. અને શિર સાથે ભક્તિ કરે એને એવું થાય, એના માટે આ સ્થાપના થયેલી છે. માટે વાલા ભક્ત એવી ભક્તિ કરીએ, મહારાજના નેત્રના ખૂણા ભીંજાઈ જાય. આ ચતુર્થ પાટોસોમાં સંકલ્પ કરીએ એવું સંયમિત જીવન કરવા મહેનત કરીએ. આજને આજ નહીં થાય, પણ આજ શરૂ કરીશું તો 5-10 વર્ષે જરૂર થશે. કારણ કે મહારાજ કહે છે જીવ ધારે તો શું ન કરે, પ્રથમના વિશ્વામાં કે શું ન કરે, જે ધારે એ કરે. જેટલી હરિભક્તને કસર રહે છે એટલી આળસ અને પ્રમાદે કરીને રહે છે. માટે આપણે આપણા સંયમને કેળવીએ મહારાજને રાજી કરવા માટે.
છેલ્લી ત્રણ કડીઓ ગાઈને આપણે કથાને પૂર્ણ કરીશું. મહારાજ જે સ્વામીને વાત કરે છે કે મહારાજ, હું મહારાજ કહે છે, સ્વામી હું શા માટે ધામમાંથી આવું છું, શા માટે અહીં આવું છું, એની વાત મહારાજ કરે છે ગાય, અને આપણે અત્યારે કથાને પૂર્ણ કરીશું. સ્વામી સંયમની સુગંધ આવે, કોઈની જાન માતે તો ન આવે. સ્વામી સંયમની સુગંધ આવે, કોઈની જાન માતે તો ન આવે. જાને છે તેવા જન સુર વીર, જાને છે તેવા જન સુર વીર, જાને વાલો જેને વાલા ધીર, જાને વાલો જેને વાલા ધીર. ધામ છોડે આવો છો હું દોડી, તે વાત શું માનો તમે થોડી. ધામ છોડી આવો છો હું દોડી, તે વાત શું માનો તમે થોડી. ભક્તની ભક્તિ કરો પ્રેમથી, મારે કોઈ અધિક નથી, મારે કોઈ મારા ભક્તથી અધિક નથી, મારે કોઈ અધિક નથી, મારે કોઈ અધિક નથી, મારે કોઈ અધિક નથી. વાલા ભક્તો, અમરભાઈ અને ગોવિંદરામ જેવું સંયમિત જીવન એટલું 100% તો આપણું ન બની શકે, પરંતુ એ રસ્તે ચાલવાની શક્તિ આપણને સર્વને મહારાજ અને મોટા પુરુષ આપે, તમને સર્વને આપે. તમે ગૃહસ્થ આશ્રમમાં રહ્યા છો, દિન પ્રતિદિન મહારાજ રાજી થાય એવી શક્તિ મહારાજ પીવડા ઘનશ્યામ મહારાજ આપે, મહારાજને રાજી કરવાની શક્તિ આપે એવી મહારાજ અને ગુરુની ચિના ચરણો પ્રાર્થના કરી આ આખ્યાનને મહારાજના ચરણોમાં સમર્પિત કરીને વિરમું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.